બધા ઉદ્યોગપતિઓ નિવાસ કરીને ત્યાં રહે છે. તે ઉદ્યોગપતિ પૈકીના એક ઉદ્યોગપતિનું નામ હતું હુકર. એ હુકરનો ખૂબ જ મોટો ઉદ્યોગ એ અમેરિકા દેશની અંદર વિકસેલો છે. એ માણસ વર્ષો પહેલાં એકવાર પોતાના હેલિકોપ્ટરમાં બેસી અને પોતાની ઇન્ડસ્ટ્રીયલ ટૂર માટે કંઈક નીકળ્યા હશે. બહુ સુખી સંપન્ન માણસ હતો, પોતાના પર્સનલ હેલિકોપ્ટર હતા, પરંતુ વિશેષતા એક એને ડ્રાઇવિંગનો પણ સાથે સાથે એટલો જ શોખ હતો. એ માણસ જાતે જ હેલિકોપ્ટર ડ્રાઇવ કરતો હતો. હેલિકોપ્ટરની અંદર આ હુકર પોતે નીકળ્યા છે. એમાં ઘણા બધા દેશોની અંદર, ઘણા બધા સ્ટેટ્સની અંદર આનો ઉદ્યોગ એ પ્રસરેલો હતો. એટલે એક કંપનીમાંથી બીજી કંપનીમાં ક્યાંક જતા હશે એવામાં રસ્તામાં ગાઢ જંગલ ઉપરથી તેઓનું હેલિકોપ્ટર પસાર થતું હતું. અચાનક હેલિકોપ્ટરની અંદર કંઈક પ્રશ્ન આવ્યો, મશીનમાં કંઈક ફોલ્ટ ઊભો થયો, હેલિકોપ્ટર એકદમ બંધ પડી ગયું એવી સ્થિતિની અંદર આવી ગયું છે. બસ બંધ પડી જાય તો હેઠા ઉતરી જવાય, હેલિકોપ્ટર બંધ પડે જ શું કરવું, પ્રશ્ન થઈ ગયો અને તકલીફ થઈ. અને હેલિકોપ્ટર એ ચક્કર ખાવા માંડ્યું, ગોળ ગોળ ફરવા માંડ્યું, પણ છતાં પણ કંઈક કંટ્રોલ રાખી એણે ધીમે ધીમે હેલિકોપ્ટર એકદમ જંગલની વચ્ચે, ત્યાં થોડી ઘણી જગ્યા હતી ત્યાં ઉતારી દીધું. ગાઢ જંગલ છે, આજુબાજુ કોઈ મકાન નથી, માણસની વસ્તી નથી, વિકરાળ પશુઓ ત્યાં રહેતા હોય, હવે જવું ક્યાં? હેલિકોપ્ટર તો બંધ પડી ગયું છે, એ તો હવે ઉડી શકે એવું રહ્યું નથી. એ માણસે પોતાની પાસે સેટેલાઇટ ફોન હતો, એના આધારે પોલીસ બૂથનો કંટ્રોલ સંપર્ક કર્યો અને કહે છે હું ઉદ્યોગપતિ છું અને આ રીતે જંગલની અંદર અટવાઈ ગયો છું, આપ મને મહેરબાની કરીને કંઈક દિશા દર્શન આપો જેથી હું બહાર નીકળી શકું. પેલા પોલીસ ચોકીમાંથી પ્રત્યુત્તર આવે છે કે આપના નામથી અમે પરિચિત છીએ, આપ બહુ મોટા ઉદ્યોગપતિ છો, અમારી મદદ કરવાની ઈચ્છા પણ છે, પણ મહેરબાની કરીને આપ પહેલાં જણાવો કે આપ ક્યાં ભૂલા પડ્યા છો, જંગલમાં કઈ જગ્યાએ છો એ થોડીક નિશાની આપો, તમે મદદ કરવા માટે ત્યાં આવી શકીએ. પેલો હુકર કહે છે મને એ જ ખબર નથી કે હું ક્યાં છું, આટલું મોટું જંગલ છે, કઈ કોક સ્થાને પડ્યો છું પણ મને ખબર નથી ક્યાં છું. પોલીસ કે અમારે મદદ કરવી છે પણ અમે લાચાર છીએ, જ્યાં સુધી તમે ન જણાવો કે હું ક્યાં પહોંચ્યો છું ત્યાં સુધી અમે મદદ ન કરી શકીએ. આપણા ઘરમાં કંઈ આગ લાગી હોય અને પોલીસને કે પોલીસ આવી જાઓ, પણ ક્યાં આવી જાય? આખા મહેસાણામાં કેટલા ઘર છે, ક્યાં આગ લાગી હોય? કંઈક સરનામું તો આપવું પડે ને, કોઈક વ્યક્તિની મદદ આપણે જોઈતી હોય તો. હુકર કહે છે મહેરબાની કરીને મને મદદ કરો. એ કે મદદ તો કરવી છે પણ પહેલાં તમારું સ્થાન બતાવો કે તમે ક્યાં છો. સંતો આ પ્રસંગ દ્વારા આપણને સૂચવે છે, શીખવે છે કે અધ્યાત્મ માર્ગે પણ આપણી એક યાત્રા ચાલી રહી છે. ક્યારેક આપણે ખોટવાઈ જઈએ છીએ, મશીનમાં કંઈક ફોલ્ટ, મનમાં કંઈક ફોલ્ટ આવે છે, ક્યારેક બેસી પડીએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. ભગવાન અને સંત આપણને મદદ કરવા માગે છે, હાથ પ્રસારે છે, પરંતુ પહેલાં આપણને ખબર નથી આપણી ગતિ કેટલી થઈ, આપણે ક્યાં પહોંચ્યા. જેમ અહીંયાથી અમદાવાદ જવું હોય, મુંબઈ જવું હોય, દિલ્હી જવું હોય તો રસ્તા ઉપર બોર્ડ બધા લગાવેલા હોય છે, માઇલ સ્ટોનના એ બધા પથ્થર પણ ત્યાં લગાવેલા હોય છે. તમે ક્યાં પહોંચ્યા છો એ તમને ખબર એ પથ્થર આપે છે કે આટલા કિલોમીટર બાકી છે. ઘણીવાર આપણે માની લીધું હોય કે આ જ અમદાવાદ આવી ગયું, એમ નથી. એમ અધ્યાત્મ માર્ગે પણ માઇલ સ્ટોન એટલે શું? આપણે ક્યાં પહોંચ્યા, આપણું સત્સંગમાં સ્થાન કોણ જણાવશે? ઘણીવાર પરસ્પર હરિભક્તો તો એકબીજાને આપણે કહીએ કે તમારી તો ખરેખર સ્થિતિ થઈ ગઈ, સંતો પણ આપણને વખાણ કરવા માટે અથવા તો આપણે આગળ આવીએ એના માટે કે તમારે તો હવે કાંઈ બાકી નથી, ભ્રમરૂપ થવામાં ભાંડ થોડાક મહિના બાકી હશે, આપણને થઈ જાય કે ખરેખર આપણી તો ઘણી પ્રગતિ થઈ ગઈ. પણ એમ નથી, આપણું વાસ્તવિક ચિત્ર આપણા કોઈ મિત્ર કે નહીં બતાવી શકે. પરમ પૂજ્ય મહંત સ્વામી ઘણીવાર કહે છે કે સત્સંગમાં આપણે કેટલા આગળ વધ્યા, કેટલી પ્રગતિ થઈ એ બીજું કોઈ આપણને સાચી રીતે બતાવી નહીં શકે, પણ વચનામૃત અને સ્વામીની વાતો એ આપણને કહેશે. આ ભગવત કથા વાર્તા, આપણા ધર્મગ્રંથો આપણને બતાવશે કે તમે ક્યાં પહોંચ્યા છો, કેટલું અંતર કાપવાનું બાકી છે. છેલ્લા 5-6 દિવસથી આપણે કંઈક આવો પ્રયત્ન કરી રહ્યા છીએ અને સમગ્ર માસ પર્યંત આપણે ક્યાં પહોંચ્યા છીએ અને ક્યાં જવાનું છે, આપણા મશીનમાં શું ખામી આવી છે, શા માટે નીચે ઉતરવું પડ્યું અને ફરીથી કરી તે ઉડી શકાય, એનું માર્ગદર્શન, આપણું સ્થાન અને ત્યાર પછી દિશા દર્શન એ ભક્તકવિ તુલસીદાસ રામચરિત માનસના આધારે, રામના ચરિત્રના આધારે આપણને બતાવી રહ્યા છે.
આપણે ક્યાં પહોંચ્યા છીએ આપણને તુલસીદાસ બતાવે છે, એ પહેલાં આજના દિવસે થોડોક પ્રયત્ન કરીએ તુલસીદાસ ક્યાં પહોંચ્યા છે. તુલસીદાસને થોડુંક જોતા હતા, થોડુંક બાકી છે તેઓનું, તેઓનું જીવન વૃત્તાંત એ ક્યાં પહોંચ્યું છે? તો રામચરિત માનસનો ધર્મગ્રંથ એ લખાઈ ચૂક્યો છે, ગિરવાણ ગીરામાં લખાયો. એટલે કાશીના હરદ્વારના કેટલાક પંડિતોએ વિરોધ કર્યો, પરંતુ રામનો ગ્રંથ હતો, શિવજીની અનુમતિ હતી, એટલે બહુ જાજો વિરોધ ચાલી શક્યો નથી. છતાં પણ કંઈક હેરાન પરેશાન કરવાના આશયથી હજુ પણ થોડોક વિરોધ ચાલુ છે. પંડિત રવિદત્ત શાસ્ત્રી કરીને ખૂબ મોટા સંસ્કૃતના વિદ્વાન હતા, એને તુલસીદાસની ઈર્ષ્યા થઈ, એણે તુલસીદાસને મારી નાખવાના પ્રયત્ન પણ કર્યા. ગઈકાલે પણ આપણે જોયું હતું કે ભગવાનની ભક્તિ કરતા જાત જાતના વિઘ્ન એ ભક્તોને આવ્યા છે. તુલસીદાસને પણ મારી નાખવાના પ્રયત્ન થયા, પછી તો હનુમાનજીએ રક્ષા કરી, રવિદત્ત શાસ્ત્રીનું પરિવર્તન થયું. પરંતુ તુલસીદાસે ત્યાર પછી આટલા બધા વિઘ્ન ત્યાં કાશીની અંદર આવતા હતા એટલે અયોધ્યામાં પોતે પધારી ચૂક્યા છે. થોડાક દિવસો પછી એકવાર ફરતા ફરતા વૃંદાવનની અંદર તુલસીદાસ પધાર્યા. વૃંદાવનમાંથી ઘણા બધા દર્શન માટે પધાર્યા છે. બાંકે બિહારીનું ખૂબ સુંદર મંદિર છે, ત્યાં ભગવાને કૃષ્ણ ભગવાને તેઓને દર્શન આપ્યા. એ વખતે તુલસીદાસના મુખમાંથી શબ્દો સરી પડે છે, કહાં બરનઉ છબી આજ કી, ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નબે જબ ધનુષ્ય બાણ લો હાથ. ગઈકાલે પણ આપણે પતિવ્રતાની ભક્તિની કેટલીક વાતો કરી હતી. કૃષ્ણ ભગવાન સ્વયં દર્શન આપે છે. આમ તો અત્યાર સુધી જેટલા કંઈ દર્શનાર્થી આવતા હશે અને મૂર્તિના જ દર્શન થતા હશે, આ તો મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન આપ્યા. છતાં પણ તુલસીદાસ કહે છે, તમે ભગવાન ખરા, પણ જ્યાં સુધી હાથમાં ધનુષ્ય બાણ ન લો ત્યાં સુધી મારું મસ્તક પણ આપને ઝુકાવીશ નહીં. પતિવ્રતાની ભક્તિ, ક્યારેક કેટલાક લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો ઉપર સંતો ઉપર આરોપ નાખતા હોય છે. આરોપ ન કહી શકાય, પરંતુ અણસમજણને લઈને ક્યારેક આવું બોલાતું હોય છે કે સ્વામિનારાયણવાળા ક્યારેય કોઈને માનતા નથી, કોઈનો તિરસ્કાર અનાદર કરે છે. આ અનાદર તિરસ્કારની ભાવના કોઈ ગ્રંથ કે કોઈ ધર્મ કોઈને શીખવતું જ નથી. સર્વધર્મ સમાદરની ભાવના ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર લઈને આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાવતી ગ્રંથની અંદર પણ વાત કરી કે રસ્તે ચાલતા શિવાલયાદિક દેવ મંદિર આવે તેને નમન કરવું. મહારાજ શિક્ષાવતરીમાં લખે છે, વચનારૂપમાં લખે છે કે જન્માષ્ટમી રામનવમી જેવા ઉત્સવ એ ખૂબ ધામધૂમથી ઉજવવા. જો તિરસ્કાર અનાદરની ભાવના હોય તો ક્યારે આવું શક્ય બને જ નહીં. એ અવતારનું ખંડન શા માટે કરે? પરંતુ આ તો જે કંઈ આપણને ભગવાન પ્રાપ્ત થયા હોય, પોતાના ઈષ્ટ અભિષ્ટ જેની સાથે આપણે જોડાયેલા હોય એના પ્રત્યેની એક નિષ્ઠાની વાત એ તુલસીદાસ આપણને શીખવે છે. તુલસીદાસને તો કૃષ્ણ પ્રગટ થયા તો માથું પણ ઝુકાવતા નથી. તો કૃષ્ણ ભગવાનનો અનાદર ન કર્યો કહેવાય? અનાદર નથી, મારી રામમાં નિષ્ઠા છે. જો મને ખરેખર દર્શન આપવા હોય તો રામ થઈને આવો, પછી આ મસ્તક એ નમી શકશે. આ પ્રકારની પતિવ્રતાની ભક્તિ કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર અર્જુનને શીખવી છે કે મન મના ભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કુરુ, કેવળ મને જ એક નમસ્કાર કરે, મારું જ ભજન કર. કૃષ્ણ ભગવાનની પહેલાં રામ ભગવાન તો થઈ ચૂક્યા છે ને, તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહી શક્યા હોત કે રામ નામની માળા ફેરવજે, મૂંઝવણ બધી ટળી જશે, બધા પ્રશ્નનું સમાધાન થઈ જશે. પણ કૃષ્ણ ભગવાન કેવળ પોતાની અંદર જોડે છે. જે તે સમયે જે તે અવતાર થયા હોય તેઓની હયાતીની અંદર પોતાના ભક્તોને પોતાની અંદર જ જોડતા હોય છે. એટલે આ પ્રકારની પતિવ્રતાની ભક્તિ એ તુલસીદાસના જીવનની અંદરથી આપણને શીખવા મળે છે. એના સિવાય કોઈને મસ્તક નમે નહીં. આપણે તો નમાવીએ છીએ આદરથી પ્રેમથી, બધાનું સન્માન કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ, પરંતુ જે સાચો ભક્ત હોય, પોતાના ઈષ્ટદેવ સાથે જોડાયેલો હોય, એના સિવાય બીજા કોઈની પાસે આશા અપેક્ષા કે કંઈ આકાંક્ષા પણ ન રહે. દેતળ ગામ છે, એના ગોપાલભાઈ કરીને આપણા એક હરિભક્ત, સામાન્ય પરિસ્થિતિ, ખૂબ સુંદર રીતે સત્સંગ કરે, પરંતુ લગ્ન થયે 10-15 વર્ષ થયા, પરંતુ શેર માટેની ખોટ હજુ પણ રહ્યા કરે છે, કંઈ સંતાન પ્રાપ્તિ થતી નથી. એવામાં એકવાર પોતે ખેતરમાં ગયા છે અને ફરતો ફરતો એક જ્યોતિષ બ્રાહ્મણ ત્યાં એમના ઘરે પધાર્યો, અને ઘરે ગયા પછી ટીપણું બધું કંઈક ખોલવા માંડ્યો. બાઈ માણસ, એને પણ નિષ્ઠા તો હતી જ, પણ ભૂદેવને આપવા માટે કંઈક સીધું ને બધું લઈને આવ્યા. પછી ભૂદેવ કે, બેન તમારે કંઈ દુઃખ છે? એ કે, બીજું તો સ્વામિનારાયણની કૃપાથી કંઈ દુઃખ નથી. તો કે, તમારા ફળિયામાં છોકરા કેમ રમતા નથી? એ કે, એ જ એક દુઃખ છે કે, ઘરમાં કોઈ સંતાન નથી. તો કે, જાઓ હું તમને આશીર્વાદ આપું છું, થોડાક સમય પછી તમારે ત્યાં સંતાન પ્રાપ્તિ થશે, સંતાનનું સુખ મળશે. આ પ્રમાણે ભૂદેવે કંઈક આશીર્વાદ આપ્યા, જ્યોતિષે જોઈને બધું કીધું, અને પછી ન કરે નારાયણ ન કરે સ્વામિનારાયણ. વર્ષો પછી ફરતા થોડાક સમય પછી
એમના ત્યાં સંતાનનો જન્મ પણ થયો, પણ ફરતો ફરતો પેલો બામણ એ દેતળ ગામની અંદર પધાર્યો અને જુએ છે તો પેલા ગોપાલભાઈ એ દિવસે ઘરે જ હતા અને પોતાના ખોળામાં પોતાના નાનકડા દીકરાને રાખીને રમાડતા હતા. પેલો બ્રાહ્મણ ત્યાં આવ્યો અને કહે છે કે ભિક્ષાન દેહી, આહલેક જગાવી અને પછી કહે છે ભિક્ષા આપો. ગોપાલભાઈ એટલા આસ્તિક વૃત્તિના હતા એટલે પત્નીને કીધું કે આને ભિક્ષા આપો. એ કે કેવળ ભિક્ષાથી પૂરતું ના થાય, 101 રૂપિયા મૂકો અને ધોતિયાનો જોટો આપો. એ કે આટલી બધી શાની માગણી કરો છો? એ કે તને ખબર છે ખોળામાં જે છોકરો રમાડે છે કોનો આપેલો છે? એ કે કોનો આપેલો છે? એ કે તને તો છોકરો થતો જ નહોતો, આ તો મારા આશીર્વાદથી 2 વર્ષ પહેલા આપીને ગયો તો એટલે છોકરો થયો. પેલા ગોપાલભાઈ એ પોતાના ખોળામાં છોકરો રમાડતા હતા એ બામણના ખોળામાં મૂક્યો અને કે તારો આપેલો હોય તું લઈ જા, મને તો સ્વામિનારાયણ આપે એ જ સ્વીકારીશ. પેલો કે ભાઈ સાહેબ ઘેર પૂરું થતું નથી એટલે જ માગવા નીકળું છું, આ તારા છોકરાને લઈને કેમનું ફરવું? પણ કે મને આપે તો એક સ્વામિનારાયણ આપે, બીજા કોઈ આપે નહીં. મહારાજે વચનાવૃતમાં લખ્યું છે કે ધન દેનાર મળે, પુત્ર દેનાર મળે, એ વખતે બલબલા માણસનું ચિત્ત ફરી જાય છે, એની નિષ્ઠા એ બધું ડગી જાય છે. અત્યારે આપણે સંગીતની અંદર આ મ્યુઝિકની અંદર AR રહેમાનનું નામ સાંભળીએ છીએ. AR રહેમાન ખૂબ સારા સંગીતકાર છે, ખૂબ સારા ગીતોનું કમ્પોઝિશન કરે છે. ભારત વર્ષની અંદર અને વિશ્વના ઘણા ખરા દેશોમાં ખૂબ સારા સારા કાર્યક્રમ પણ તેઓ આપે છે. પરંતુ AR રહેમાન વાસ્તવમાં કોણ હતા? AR રહેમાનનું નામ દિલીપ કુમાર હતું, S દિલીપ કુમાર. એ હિન્દુ હતા, મુસલમાન તો પાછળથી થયા. પણ શા માટે મુસલમાન થવું પડ્યું? એના બાપુજી બીમાર હતા અને પછી હિન્દુ પેલા સંતો પાસે ગયા. પણ હિન્દુ સંત એ શારીરિક બીમારી ટાળતા શીખવતો નથી, એ અંતરની બીમારી ટાળે છે. પરંતુ છતાં પણ એને આગ્રહ રાખ્યો અને પછી પેલા લોકોએ ના પાડી અને કંઈ સમાધાન થયું નહીં, બાપની બીમારી ટળી નહીં અને સમય જતાં એનું આયુષ્ય પૂર્ણ થયું હશે. એના બાપ મૃત્યુ પામ્યા. થોડાક વખત પછી એની બહેન પણ બીમાર પડી, એના માટે પણ બધા સાધુ સંતોને બતાવે દવાઓ કરી પણ કોઈ રીતે સારું ન થઈ. એવામાં કોઈકે કીધું કે પેલા મુસલમાન ઓલિયા છે, પીર છે, ફકીર છે, એને બતાવ તો સારું થશે. એની બહેનને ત્યાં લઈને ગયા અને પછી ભગવાનની કૃપાથી પ્રારબ્ધ પ્રમાણે એને એ સમયે રોગની પૂર્ણાહુતિ થવાની હશે અને પૂર્ણ થયું અને રોગ મટી ગયો અને દેહ સારો થયો. એને પ્રતીતિ આવી ગઈ કે હિન્દુ ધર્મગુરુ, હિન્દુ સંત ક્યારેય અમારો રોગ મટાડી શક્યા નથી, આ મુસલમાનની કૃપાથી રોગ મટ્યો છે અને એમાં આસ્થા બેસી ગઈ. પછી પેલા માણસને કીધું કે બોલો તમારી દક્ષિણા મારે ફીસ શું આપવાની છે? પેલા મુસલમાન ફકીરે કીધું એક પણ પૈસો મારે લેવો નથી, હિન્દુ ધર્મ ત્યાગ કરીને મુસલમાન થઈ જા. એ દિવસથી દિલીપ કુમાર ત્યાગ કરીને AR રહેમાન થયા છે. AR રહેમાન વાસ્તવમાં હિન્દુ હતા. કોઈ ધન દેનાર મળે, દીકરો દેનાર મળે, પુત્ર દેનાર મળે, સંપત્તિ દેનાર મળે, સહેજે સહેજે માણસનું પરિવર્તન થઈ જાય છે. પણ એકવાર જેની સાથે જોડાયા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ગુરુરી પ્રમુખ સ્વામી મહારાજ, એની સાથે આપણી નિષ્ઠા થઈ, પછી કોઈ ગમે તેટલું દેનારા મળે, અરે હથેળીમાં સાક્ષાત બ્રહ્માંડ બતાવે, ભગવાન બતાવે, છતાં પણ કોઈની સામે મસ્તક ઝૂકી ન શકે, એ તુલસીદાસ પોતાના જીવન વૃત્તાંત દ્વારા આપણને શીખવી રહ્યા છે. મુક્તાનંદ સ્વામીએ પણ પોતાના પદની અંદર રચ્યું છે, છાંડી કે શ્રી ઘનશ્યામ ઓર કો જો જપુ નામ કરલે કટારી મેરી જીભા કાટી ડાર્યો. મુક્તાનંદ સ્વામી કહે છે મારી જીભ ઉપરથી ઘનશ્યામ સિવાય જો બીજા કોઈનું નામ આવે તો પણ મારી જીભ કાપી નાખજો. આ પતિવ્રતાની ભક્તિ છે. પ્રેમાનંદ સ્વામી કહે છે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. એકવાર સહજાનંદમાં રસ પડ્યો પછી બીજા કોઈનું ભજન આ જીભે કરીને ક્યારેય શક્ય બનશે નહીં. આ પ્રમાણે પતિવ્રતાની ભક્તિનો આદેશ તુલસીદાસ પોતાના જીવનના આધારે આપણને બતાવી રહ્યા છે. ત્યાર પછી તુલસીદાસ રામચરિત માનસ ગ્રંથનું જે લેખન કાર્ય કર્યું હતું એના આધારે પારાયણને રઘુનાથજીના ગુણગાન કરવા લાગ્યા છે. પરંતુ કળિયુગ તેમને આંતરબાહ્ય 2 રીતે સતાવી રહ્યો છે, આંતરિક દોષોની ઉપાધિ છે, સાથે સાથે બાળપણ લોકોનો થોડો ઘણો વિરોધ છે. એ વખતે હનુમાનજીએ દર્શન આપ્યા અને હનુમાનજીને કહે છે પ્રભુ પાસે મારી કેટલીક અરજ તમે પહોંચાડો. એ વખતે હનુમાનજી કહે છે ભગવાનને પહોંચાડું પણ તમે કંઈક પત્રિકા કંઈક લેટર લખી આપો તો પહોંચાડું ને. એ વખતે રામ ભગવાનને વિનંતી પત્ર એ જે તુલસીદાસે લખ્યો એનું નામ છે શ્રી રામ વિનયાવલી અને વિનય પત્રિકા. જે વિનય પત્રિકા પણ રામના ભક્તો એનો પણ અવારનવાર પાઠ કરતા હોય છે, એ વિનય પત્રિકાનું લખાણ એ તુલસીદાસે કરી આપ્યું અને હનુમાનજીએ રામજી સુધી પહોંચાડ્યું. આ પ્રકારનો પણ તુલસીદાસના જીવનની અંદર પ્રસંગ આપણને જોવા મળે છે. થોડાક વર્ષો વીતતા ગયા, તુલસીદાસની ઉંમર એ ઘણી બધી વધી ચૂકી છે. તેવામાં એક સમયે દિલ્હીના બાદશાહે, દિલ્હીમાં મોગલ સલ્તનત ચાલતી હતી, મોગલ રાજાઓ એ સમગ્ર ભારત ઉપર હકુમત ચલાવી રહ્યા હતા, તો દિલ્હીના બાદશાહને ખબર પડી કે તુલસીદાસ બહુ મોટા ભક્ત છે એટલે એણે પોતાના રાજમહેલની અંદર ત્યાં દરબારની અંદર બોલાવ્યા
પરંતુ જે ભગવાનના સંત છે, સાચા ઓલિયા છે, એને આ બધા દરબારમાં જવાનો સામેથી ઉમળકો નથી હોતો. એ લોકોને કાંઈ પડી જ હોતી નથી કે આપણને દરબારમાં બોલાવે. પ્રમુખ સ્વામી મહારાજને બ્રિટનની પાર્લામેન્ટમાં બોલાયા કે ગમે તે જગ્યાએ યુનોમાં ગયા, પણ એનો એને સહેજ પણ કેફ હોતો નથી. આ બધી લૌકિક મોટક લૌકિક ગાડીમાં આપણને સારી બેસવા મળે એનો સહેજ કેફ રહી જાય, પણ આ લોકો તો ભગવાનની મસ્તીની અંદર જ પોતે ગુલતાન હોય છે. તુલસીદાસને આમંત્રણ મળ્યું કે તમારે દિલ્હીની અંદર પધારવાનું છે. તુલસીદાસે ના પાડી કે હું રામના ભજનમાં એટલો વ્યસ્ત છું, મને આ બધા સલ્તનતમાં આ દરબારોને મળવાનો સહેજ પણ રસ નથી, મારે કોઈ આશા અપેક્ષા પણ નથી. પેલા એ ઘણો જ આગ્રહ કર્યો, પોતાના સેનાપતિને મોકલ્યા અને પછી કે તુલસીદાસને ગમે તે રીતે અહીંયા આપણા દરબારની અંદર લઈ આવો. તુલસીદાસે વિચાર કર્યો કે યવન જીવ છે, કદાચ આવા સંતનું દર્શન થાય, રામનો એક શબ્દ પડશે તો પણ કંઈ કદાચ પરિવર્તન થાય, એવા શુભ આશયથી તુલસીદાસ પોતે નીકળ્યા. દિલ્હીમાં દરબારના ત્યાં બાદશાહના ત્યાં પોતે પધાર્યા છે. દરબારે તેમને ઉચિત સ્થાન આપ્યું અને પછી પોતે કહે છે, મૈને આપકી ખ્યાતિ બહુત સુની હૈ, આપકા નામ તુલસીદાસ હે. તુલસીદાસ હકારમાં મસ્તક ઝુકાવે છે. હમને સુના હૈ કે આપકો હનુમાનજી જબ ચાહે તબ આપ બુલાતે હૈ તબ દર્શન દેતે હૈ. તુલસીદાસ કહે છે, રામ કી કૃપા સે હનુમાનજી હમે દર્શન કભી કભી દેતે ભી હૈ. હમને સુના હૈ કે આપ બહુત સારે ચમત્કાર બતાતે હૈ. તુલસીદાસ કે હમ ચમત્કાર નહીં દિખાતે, વો તો ભગવાન કી કૃપા સે ચમત્કાર બન જાતે હૈ. એ વખતે બાદશાહ આગ્રહ કરે છે કે તો જ આજ હમે ભી ચમત્કાર દેખને કી ઈચ્છા હૈ, આપ હમે ભી ચમત્કાર દિખાઓ. તુલસીદાસ ઘણી બધી ના પાડે છે કે અમે ચમત્કાર બતાવતા જ નથી, આ મારો ધંધો જ નથી. પરંતુ લોકમાં એક પ્રકારની માન્યતા છે કે ચમત્કાર બતાવે જ સંત, અને સંતો એણે ચમત્કાર બતાવવાના જ. આજે સ્વામી બાપા પાસે પણ ઘણા આવે છે એવા. એને ખબર છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આ બધા ભગવાન એ ચમત્કારમાં કોઈ માનતા જ નથી, છતાં પણ લોકની અંદર એક પ્રકારની માન્યતા છે અને ચમત્કાર વગર વિના ચમત્કાર નહીં નમસ્કાર. એટલે સહેજે સહેજે લોકોને ચમત્કારમાં રસ હોય છે. હાથમાંથી કોઈ કંકુ કાઢે, જાત જાતના કંકુ કાઢનારા મહાત્માઓ પણ ગુજરાતમાં સમગ્ર ભારતમાં છે. તમે ગયા હોય તો તમને હાર પહેરાવે. અહીંયા તો આપણી સભામાં આવ્યા હોય તો હાર પૂજારી સ્વામીને કેવડાવવું પડે કે હાર વધ્યો હોય તો કંઈક આપજો, કોઈને આપી ના દીધો હોય તો. અને પછી આપણને હાર આવે ત્યારે માંડ પહેરવા મળે. અમુક ભારતમાં મહાત્મા તો કેવા છે, તમે ગયા હોય તો હાર શોધવા નહીં જવાનું, આમ હવામાંથી જ હાર આવે ને તમને પહેરાવી દે. ફૂલના હાર નહીં, સોનાની ચેઇન બધી પહેરાવે, ચાંદીની ચેઇન પહેરાવે. એવા પણ ઘણા બધા મહાત્મા છે. એટલે ક્યાંકથી ચોરી કરીને જ આમથી લાવતા હોય, એ વાત જુદી છે. પણ આપણને સીધું પહેરાવે એટલે સહેજે સહેજે આનંદ થઈ જાય, આપણને સહેજે એના પ્રત્યે ભાવ થઈ જાય. તાંબામાંથી સોનું બનાવી આપે, અડધી કિંમતે કંઈક આપે, ગ્રહની વીંટી પહેરાવી આપે, જાત જાતના માણસોની અંદર આપણને પ્રતીતિ આવી જાય. અમદાવાદમાં, વડોદરામાં, મુંબઈ પર પેલા રોડ પર પોપટ લઈને બેઠા હોય છે. પાંજરામાં પોપટ હોય અને આગળ બધી પાંચ છ ચોપડીઓ હોય, બધી જુદી જુદી રાશિની ચોપડી હોય, અને પછી પોપટને બહાર કાઢે અમુક 10-15 રૂપિયા કે જે કંઈની ઉચિત ફી નક્કી કરી હોય, અને પછી પોપટ બહાર આવે અને પછી કહે કે તમને કહે કે તમારું ભવિષ્ય જોવું છે, એટલે આપણે કહે જોઈ દો ને કે આપણું શું થવાનું છે, અમેરિકાના વિઝા મળે એવું લાગે છે. એટલે પેલો પોપટ બહાર આવે ને પછી ચોપડી પકડે અને અંદરથી નીકળે કે વાહ કે બસ હવે થોડોક ટાઈમ બાકી છે, વિઝા મળ્યા જ સમજો તમને. અને આ પ્રકારે આપણને કે એટલે સહેજે આનંદ થઈ જાય. ઘણા પત્ની માટે જતા હોય, કેટલાક છોકરાઓને કંઈ પ્રેમિકાને વશ કરવી હોય એટલે જતા હોય. આ પ્રકારે જાત જાતનું બધું પૂછાવે, પેલો માણસ પણ પાછો એવી સલાહ આપે કે હવે 100% થયું જ સમજો, હવે 100% આપણું કરીએ કે એવી તાકાત હોત તો અહીંયા રોડ પર 15 રૂપિયા લેવાય એવું કરવા બેઠો હોત. એને ઘરમાં બૈરું વશ નહોતું થતું એટલે રોડ પર આવા ધંધા શરૂ કરવા પડ્યા છે. છતાં પણ માણસોને પોપટવાળામાં પ્રતીતિ આવી જાય છે. જે કે આપણને 5-10 રૂપિયામાં કંઈ કહી બતાવે એમાં માણસોને પ્રતીતિ, કંઈક સાધના કરે એમાં પ્રતીતિ. ઘણા બધા માણસો મળતા હોય ને કે અમારા ગુરુ તો બહુ ચમત્કારી, બહુ સમર્થ છે. આપણે પૂછીએ શું સમર્થ, એ કે આખો શ્રાવણ બીડી ઉપર જ રહે છે. એટલે બીડી ઉપર રહે એટલે કંઈ સમર્થ કહેવાય, એ કે બીજું કંઈ ખાવા પીવાનું નહીં, બીડી ઉપર જ રહેવાનું, પાણી ઉપર જ રહેવાનું, ઊભા રહેવાનું. 2 વર્ષ પહેલાં અમે કુંભમેળામાં ગયા હતા નાસિકમાં શ્રાવણ વિચરણ પછી, તો કુંભમેળામાં જાત જાતના નાગડા બાવાન, બીજા બધા અઘોરી બાવાન, જુદા જુદા ઘણા બધા મળ્યા હતા. એમાં રોડ પર એક બાવાજી ઊભા હતા, એનું નામ બાર બોર્ડ માર્યું હતું ખડે બાબા. એટલે ખડે બાબા આમ તો ખડે જ હતા, પછી જોયું તો એક ઝાડ ઉપરથી દોરી લટકતી હતી, એક પાટિયું હતું હિંચકો ખાવા માટે પાટિયું બનાવ્યું ને એવું, અને પાટિયા ઉપર એક ગાડલું ફિટ કરેલું હતું, એના ઉપર ટેકો દઈને પોતે ઊભા હતા. એની પાસે ગયા, એના સેવકો પણ આજુબાજુ વીંજણો ઢોળતા હતા. પછી પૂછ્યું કે આ બાબાજી કેટલા સમયથી ઊભા છે, એ કે 12 સાલ સે ખડે હે, 12 વર્ષથી ઊભા હતા. અને ખરેખર એના પગ પણ સૂજી ગયા હતા, લોહી બધું જામી ગયું હતું, કાળું પડી ગયું હતું. 12 વર્ષથી ઊભા હતા અને પીતા હતા સિગરેટ, હા સિગરેટ પીતા હતા. જે કંઈ મળવા આવે એક સિગરેટ આપે એટલે રાજી થઈ જાય, ને પછી ઊભા ઊભા આશીર્વાદ આપે, ખાવા પીવાનું સંડાસ બાથરૂમ બધું ઊભા ઊભા જ.
આ પ્રકારે માણસ ઊભા હતા. પછી આપણે એમનો સંપર્ક કર્યો, આપણને રસ પડ્યો કે વાહ ખૂબ સારી સાધના કરે છે. એટલે આપણે પૂછ્યું કે બાબાજી કબ તક યહ તપશ્ચર્યા કરને વાલે હૈ? બસ દેખતે હૈ ભગવાન કી ઈચ્છા સે જબ તક ખડે રહેંગે. પૂરે વર્લ્ડ મેં હમારા રેકોર્ડ બનાના હૈ, સબસે જ્યાદા કોઈ ખડા ન રહા ઉતને સાલ તક હમે ખડા રહેના હૈ. હવે એ ખડા રહીને શું કરવાનો? લોકોનું કલ્યાણ કરવાનું છે કે બીડીઓ ઓછી કરવાનો છે? લોકોને ઉત્તા બીડી સિગરેટના રવાડે ચડાવે એવાય પણ લોકોને સહેજે પ્રતીતિ થઈ જાય. બાજુમાં બીજો એક 3 વર્ષથી ઊભો હતો, એની આગળ પણ ગયા તો એના સેવકોને પૂછ્યું કે આ કેટલા વખતથી? એ કે 3 વર્ષથી. મેં કીધું 24 કલાક ઊભા રહે છે? ના, કે લોકો આવે ત્યારે ઊભા રહે છે અને બાકી હુઈ જાય છે. લોકો આવે દિવસે તમારા જેવા મળવા આવે ત્યારે ઊભા હોય છે અને રાત્રે હુઈ જાય છે. આવા પણ જાત જાતના માણસો હોય પણ એમાં સહેજે આપણને પ્રતીતિ થઈ જાય. આપણા એક હરિભક્ત છે વડોદરા બાજુના, એ થોડાક સમય દક્ષિણની યાત્રાએ ગયા હતા અને દક્ષિણની યાત્રાએ પાછા આવ્યા પછી સારંગપુર કે કંઈક આવ્યા છે અને સંતોને કે સ્વામી દક્ષિણની યાત્રાએ ગયો તો એક મહાત્મા મળી ગયા. તો આપણે કીધું વાંધો નહીં, દર્શન કરવા ગયા તેમાં કંઈ ખોટું નથી, પણ કે આપણા સંતોને તો કેટલી વાર નામ કહીએ નામ ભૂલી જાય છે. અને વાસ્તવિકતા છે, ધારો કે અમે પારાયણ કરવા આવ્યા છીએ તો 2-2, 3-3 વાર એક એક હરિભક્તન નામ પૂછવું પડે, કારણ કે આટલા બધાના નામ એક દડાકે કંઈ યાદ રહેતા નથી. આપણી યાદ શક્તિ કંઈક ઓછી છે તો યાદ રહી શકતા નથી. તો પહેલાં એ કીધું હું દક્ષિણમાં ગયો તો પેલા મહાત્માને મળ્યો, હજુ તો હું જઉં પહેલાં તો મારું નામ દઈને મને બોલાયો. જ્યારે આપણા સંતો તો કોઈ આપણું નામ યાદ રાખતા નથી, પૂછતા નથી અને યાદ રાખીને દર વખતે આપણને કહેતા નથી. પછી સંતોએ વાત કરી કે તમે ત્યાં ગયા તેમાં તમને એમણે નવું શું કીધું? તમારું નામ તમને ખબર નહોતી? એ કે નામ ખબર તો હતી ને, તો તમને ન જાણતા એવું કંઈ જણાયું? ના, કે ન જાણતા એવું જ ન જણાયું, તો નામ તો હું જાણતો જ હતો. આપણને નામ ખબર હતી પણ કોક કે એનો આનંદ છે. પણ સાચા સંત આપણે જાણતા હોય ન જણાવે. આપણે નથી જાણતા જે આત્મજ્ઞાન નથી, જે આત્માનું સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ આપણે કંઈ સમજી શકતા નથી, એ ભગવાનના સાચા સંત આપણને સમજાવે. પણ લોકોને ચમત્કારની અંદર આ જાત જાતની પ્રતીતિ હોય છે. પણ નિષ્કોળાનંદ સ્વામીએ લખ્યું છે કે જોને રચ્યું આ જગત જોને જોજવીએ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત, એવું કર્યું ભાત ભાતનું રે. આ સાચો ચમત્કાર. જમીનમાં મગફળીના થોડાક દાણા નાખીએ છીએ અને કેટલાય મણ બહાર નીકળે છે, આ ચમત્કાર નથી? આજે જુદા જુદા ફળ જોઈએ છે, દાડમનું ફળ ઘરે આજે ઠાકોરજી આગળ પેલા દાડમ પડ્યા હતા, દાડમને ખોલીએ અને અંદર શું ભગવાન ગોઠવણ કરે છે, શું ડાઈ ભગવાન બનાવે છે. એ દાડમ ઘરે જઈને એકવાર વીખી નાખજો, દાણા બધા છૂટા પાડીને ફરીથી પાછા ગોઠવી બતાવજો. એવા છે તાકાત કોઈની કે દાડમના દાણા જે પ્રકારે ભગવાને ગોઠવ્યા હોય એવા આપણે ગોઠવી બતાવીએ? એક ફળની અંદર ભગવાનની શું રચના છે? ઝાડની અંદર આંબાનો ઝાડ હોય અને એની અંદર કે પહેલાં મોર આવે, પછી કાચી કેરી આવે, કાચી પાછી થોડીક મોટી થાય, પછી પાકી થાય એટલે કલર બદલાતો જાય. ઘણા બધા ઘરમાં પેલી આર્ટિફિશિયલ રમકડાની કેરીઓ રાખતા હોય છે, ઘણા ગાડીમાં દ્રાક્ષ લટકાવે છે, પણ આખો દાડો લાળ જ પાડવાની, જોયા જ કરવાની, અંદર કંઈ રંગમાં પરિવર્તન થાય? જ્યારે આ તો કેરીની અંદર થોડાક સમય રંગ પરિવર્તન થાય, એના કદમાં પરિવર્તન થાય, એની સ્નિગ્ધતામાં જાડાઈમાં પરિવર્તન થાય, એની સ્ટિફનેસમાં પરિવર્તન થાય, આ ભગવાનની રચના છે. આ ચમત્કાર ઓછા ચમત્કાર છે, છતાં પણ આપણને અપેક્ષા રહ્યા કરે કંઈક ચમત્કાર બતાવે. આ ગાય ઘાસ ખાઈને સામે દૂધ આપે, એક ફેક્ટરી તો બતાવો. આ વિમલ ડેરી કે દૂધ સાગર ડેરી ગાયોના દૂધ ભેગા કરીને પછી આપણે ધંધો કરીએ છીએ. આ તો ગાયો જો દૂધ આપવાનું બંધ કરી દે તો કયા ડેરી ઉદ્યોગ ચાલવાના? બનાવો પછી પાવડરના દૂધ, પણ પાવડર શેનો? પાવડર પણ દૂધમાંથી જ બને છે. એટલે જે કંઈ આપણે કરીએ છીએ પરમાત્માની રચનાને આધારે કરી શકીએ છીએ, એ ચમત્કાર ભગવાનનો છે, એને આપણે સાચી રીતે એ માણી શકતા નથી. આ સૂર્ય દાદા જે તપી રહ્યા છે, સૂર્યની અંદર વૈજ્ઞાનિકો કહે છે 1 દિવસમાં 40 કરોડ કિલોવોટ ઉર્જા આપે છે. 1 દિવસમાં 40 કરોડ કિલોવોટ ઉર્જા આપે છે. હવે આપણને ખબર ના પડે, અભયરત્ન સ્વામી, મંગલમૂર્તિ સ્વામી, ઇલેક્ટ્રિક જાણનારા બધા સંતો છે, એને કંઈક ખબર પડે કે આ કેટલા વોટ ઉર્જા. પણ સામાન્ય રીતે સમજીએ તો 1 દિવસમાં સૂર્ય જે ઉર્જા પેદા કરે છે ને, એટલી ઉર્જા પૃથ્વી પર પેદા કરવી હોય તો 1,67,000 ન્યુક્લિયર પાવર સ્ટેશન ઊભા કરવા પડે. 1,67,000 ન્યુક્લિયર પાવર સ્ટેશન. ગુજરાતમાં કેટલા ન્યુક્લિયર છે એ ઊભા કરીએ ત્યારે 1 દિવસની સૂર્ય જે આપે છે ને એટલી ઊર્જા પેદા થાય. હવે એ ચમત્કાર નથી? કેટલા વર્ષોથી સૂર્યનો જન્મ થયો છે અને આપ્યા જ કરે છે, એને પેટ્રોલ ખૂટતું જ નથી. બળતણ કોણ જાણે અંદર કેટલું છે, એ સતત પ્રજ્વલિત થયા જ કરે છે. એક મોટો એ ચમત્કાર છે. પૃથ્વી, જે પૃથ્વી પર આપણે રહીએ છીએ, એ પૃથ્વી સૂર્યની ફરતે કલાકના 1,07,320 કિલોમીટરની ઝડપે ફરે છે. 1 કલાકમાં 1,07,320 કિલોમીટર. હવે 1 કલાક આપણે પારણમાં બેઠા છીએ ને, પારણ પૂરી થાય પછી આપણે 1 આંટો દઈને પાછા આવી જઈએ છીએ, પણ આપણને લાગે મહેસાણામાં જ બેઠા છે. આખા સૂર્યનો આંટો મારીને પાછા આવી ગયા.
પણ છતાં પણ આપણને ખબર પડતી નથી. આપણે સ્થિર માનીએ છીએ, ક્યાં સ્થિર છીએ, કેટલી સ્પીડે ફરી રહ્યા છીએ, છતાં પણ ભગવાને કેવી રચના કરી, કોઈના મકાન પડી જતા નથી, આપણે રોડ પર ચાલતા ચાલતા ગબડી પડતા નથી, નહીં તો પૃથ્વીનો ગોળો જ છે ને, ગોળા પરથી ગબડી ના પડાય. પણ છતાં પણ ભગવાનની એવી રચના છે, ગોળા ઉપર આપણે સુખેથી રહી શકીએ છીએ. પૃથ્વી ફરે છે, કંઈક નમેલી છે, છતાં પણ આપણે સ્થિર રહીએ છીએ, નમેલા રહેતા નથી. આ ખૂબ મોટો ચમત્કાર. ભગવાનની એક એક રચનાનો વિચાર કરીએ, એમાંથી જ આપણને ચમત્કારનું સર્જન એ થતું દેખાય છે. નહીં માનુષ્યાત શ્રેષ્ઠ તરમ હિ કિંચિત, મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. માણસ, આ મનુષ્ય શરીર, એ પરમાત્માની જેટલી કી રચનાઓ છે એમાં સર્વશ્રેષ્ઠ ચમત્કાર એ મનુષ્યનું શરીર છે. ભગવાને કેટલું સુંદર શરીર એ આપણને આપ્યું છે. આપણા શરીરની અંદર જ્યારે બાળક નાનો હોય એ વખતે એને દાંત ભગવાન ઉગાડતા નથી, અને જ્યારે થોડોક મોટો થાય પછી એને દાંત આવે છે. શું ભગવાન પહેલેથી ઇનબિલ્ટ દાંત આપ્યા હોત તો શું ખોટ જતી હતી? પહેલેથી દાંત આપી ના દેવા જોઈએ. ભગવાન જાણે છે નાનો છે ને સ્તનપાન કરવાનું છે, દાંત આપીશ તો એની માને બચકા ભરશે, એને તકલીફ થશે, એટલે દાંત નથી આપતા. ભગવાનને વિવેક છે, સૂઝ છે, પછી થોડોક મોટો થાય પછી એને દાંત આપે છે. દાંત આપ્યા પછી શરૂઆતમાં દૂધિયા દાંત હોય, અને પછી મોટો થાય પછી કાયમી દાંત આવે. એ કાયમી દાંત કંઈ 65-70 વર્ષ સુધી રહે, અને પછી પાછા દાંત ભગવાન લઈ લે છે. શું ભગવાનને ઉપર દાંતના અમુક જ સેમ્પલ છે તો અમુક નવા જન્મેને આપવા માટે પાછા લઈ લે છે? શેના માટે ભગવાન પાછા દાંત લઈ લે છે? દાંતની શું ખોટ છે? પણ ભગવાન જાણે છે એની ઉંમર થઈ, જ્યારે નાનો બાળક હોય છે ત્યારે પણ એ હોજરી મજબૂત પાવરફુલ નથી હોતી પચાઈ શકે એવી, એટલે એને દાંત ના આપે, એની માતા ખીચડી કે સામાન્ય ભૂકો કરી કરીને એના મોઢામાં મૂકે તો હોજરી પચાઈ શકે. નાનો બાળક હોય એટલે દાંત ન અપાય, અને પછી ગરડા થાય એટલે દાંત પાછા લઈ લે કે આ બાબાને આખી જિંદગી ખાવાની ટેવ પડી છે, હવે દાંત નહીં લઉં તો આ મોટી ઉંમરે પાઉના ડટ્ટા જ ચાવશે, એટલે પછી એના દાંત લઈ લેવા પડે. પણ આપણે તો ભગવાનને ઉલ્લું બનાવી એવા છે, ચોકઠા પહેરી પહેરીને પાછા શેરડીના આખા હાંઠા ઉલાડી જશે, અને શેરડી ખાતો હોય ને પાછા કહીએ શેરડી આ ઉંમરે, ના ના આ તો છોકરાને સુધારી આપું છું, છોકરાના બાને આખી નાખી 5 ફૂટની શેરડી ખાઈ જાય, અને પછી આ પ્રકારે. પણ ભગવાન જાણે છે કે દાંત લઈ લેવા જોઈએ અમુક ઉંમર પછી. પણ આપણે તો ભગવાનને ભગવાન કરતાં પણ થોડાક બુદ્ધિશાળી છીએ, એટલે ચોકઠા પહેરી લઈએ છીએ. પણ ભગવાનની રચના તો જુઓ, અમુક સમય દાંત આપવા, અમુક સમય લઈ લેવા. ભગવાન આપણા વાળ ધોળા, પહેલાં કાળા હોય પછી ધોળા કરે છે, એ ભગવાનની રચના છે. વાળ આ તો આપણે કપાઈએ છીએ એટલે, બાકી વૈજ્ઞાનિકોએ ગણતરી કરી છે કે જન્મથી મૃત્યુ પર્યંત વાળ ન કપાય તો 25 ફૂટ લાંબા થાય. કેટલું બધું જંગલ આપણા માથે જ થઈ જાય, 25 ફૂટ લાંબા વાળ થાય. હવે ગોડાઉન ક્યાં છે અંદર? દોરડાનું અંદર ક્યાં સ્ટોક ભગવાન રાખતા છે? આ નખ ક્યાંથી બહાર નીકળે છે? આ દાંત ક્યાંથી આવે છે? ખાલી આ ચમત્કાર નથી, આપણને ખાલી કંકુ બતાવે એ જ ચમત્કાર. આપણા મનુષ્ય શરીરનો વિચાર કરીએ એ પણ મોટામાં મોટો ચમત્કાર છે. સારંગપુર લાઇબ્રેરીમાં એક પુસ્તક છે, હાઉ માય બોડી વર્ક્સ, મારું શરીર કઈ રીતે કામ કરે છે. એમાં ડૉક્ટરોએ સંશોધન કરીને આપ્યું છે કે આપણું નાક એ 4000 જાતની ગંધ પારખી શકે છે. 4000 જુદી જુદી જાતની ગંધ હોય ને એ આપણું નાક પારખી શકે છે. આપણને ખબર પડી જાય કોકની સોસાયટીમાં જ પસાર થતા હોય ને, એ કે ભજીયા તળાતા લાગે છે અથવા કંઈ શીરો થતો લાગે છે, નાક પરથી બધી ખબર એ આપણને પડી જતી હોય છે. કહે છે કે આપણી આંખ એ 10000 જાતના રંગ પારખી શકે છે. 10000 જુદા જુદા રંગ આપણી આંખ પારખી શકે. ટીંડોળાનો કલર કેવો હોય? લીલો. કારેલાનો કેવો? લીલો. જુદા જુદા શાકના લીલા હોય છે. આસોપાલવના પાનનો લીલો, બારમાસીના પાનનો લીલો હોય છે, બધા લીલા છે. પણ લીલામાં પણ ભગવાને કેવી લીલા કરી છે, એ દરેક જુદા જુદા રંગને એક રંગ છે પણ એને આપણે ભેદ પાડી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. આવા તો 10000 જાતના જુદા જુદા રંગ એ મારી તમારી આંખો એ ઓળખી શકે છે. મારા તમારા કાન એ 1500 જાતના અવાજ પારખી શકે છે. 1500 જાતના જુદા જુદા અવાજ. હા, એક એક માણસનો અવાજ તો આપણને ખબર પડી જાય ને, ઘણીવાર ફોન ઉપાડીએ ને તરત બોલીએ, બોલો મંગળભાઈ શું છે? હજુ તો અમે ખબર જ ન હોય ત્યાં તો અવાજ પરથી આપણને ખબર પડી જાય કે આ જ બોલતા લાગે છે. ઘણીવાર તો આપણે કોઈક આપણા ઘરની અંદર કોઈક છીંક ખાય તો પણ ખબર પડી જાય કે આ જ માણસ છે. ઘણાના નસકોરા પરથી ખબર પડી જાય કે આ જ હુતા લાગે છે. ઘણાની ચાલવાની ટેવ, પગ ઘસડીને ચાલવાની ટેવ હોય એના પરથી પણ આપણને ખબર પડી જાય કે આ જ ભાઈ આવતા લાગે છે. નહીં, દરેક વ્યક્તિની જુદી જુદી ચાલ પરથી આપણને પરિચય થઈ જતો હોય છે. ઘણા માણસો નહીં, છોકરાઓ એના બાપુજી સ્કૂટર કે બાઇક લઈને ઘરે આવતા હોય અને હજુ તો સોસાયટીના જાંપે પ્રવેશ કરતો હોય, એને ખબર ના હોય, જોયું એ ના હોય તો એ દરવાજો ખોલી નાખે છે કે આપણા પપ્પાનું જ સ્કૂટર હશે. હવે કેમની ખબર પડી ગઈ? એને ખબર હોય કે આખી સોસાયટીમાં આપણા પપ્પા સિવાય કેરોસીન કોઈ નાખતું નથી, એટલે ખબર પડી જાય છે કે સાયલેન્સરના અવાજ પરથી. પણ ના, કાન એનો પારખી જાય છે
કે હવે જુદા જુદા પ્રકારના બાઇકના પણ સાયલેન્સરના પણ અવાજ પરથી ખબર પડી જતી હોય છે. એક કાનને ભગવાને 1500 જાતના આવા જુદા જુદા અવાજ પારખવાની શક્તિ આપી છે. એ શું શરીર, આપણું શરીર એ ચમત્કાર નથી, એક ખૂબ મોટો ચમત્કાર છે. રો મટીરિયલ જુદું જુદું નાખો અને પ્રોડક્ટ એક જ નીકળે, લોહી એક જ પ્રકારનું થાય, એટલે આ ચમત્કાર છે. સંતો આપણને શાસ્ત્રો શીખવે છે કે બીજા ચમત્કાર બાજુ વૃત્તિ કેન્દ્રિત ન કરો. જે ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે એનો થોડોક વિચાર કરો. ભગવાને કેટલું સુંદર શરીર આપ્યું છે. તુલસીદાસ પેલાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, બાદશાહ તું ચમત્કારની માગણી કરે છે પણ તારું શરીર એ જ મોટો ચમત્કાર છે અમારા રામ ભગવાનનો, અમારા પરમાત્માનો ખૂબ મોટો ચમત્કાર છે. પણ પેલો માણસ આનો સ્વીકાર કરી શકતો નથી, ખૂબ આગ્રહ કરે છે પરંતુ તુલસીદાસ તો ના જ પાડે છે. સાચા સંત ક્યારે ચમત્કાર બતાવે જ નહીં, સાચા સંત એ ક્યારે ચમત્કારનું પ્રતિપાદન કરે જ નહીં. ભગવાન અને સંતની કૃપાથી ચમત્કાર સહેજે સહેજે થઈ જાય ખરા. ભગવાન જાણે કે આ સંતના આધારે મારે આટલું ઐશ્વર્ય જણાવવું છે, આ હરિભક્તનું કંઈક દુઃખ જાણવું ટાળવું છે, તો સંતને નિમિત્ત બનાવીને સંત પાસે પણ એવી શક્તિ પણ છે. પણ સંત ક્યારે ચમત્કારનું પ્રતિપાદન કરતા નથી. વ્યાપકાનંદ સ્વામીએ મરેલી ઘોડીને જીવતી કરી, ભગવાન સ્વામિનારાયણ સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને પોતે બોલ્યા કે આવો ભગવાન, આવો અમારા ભગવાન આવ્યા, સંતો એને દંડવત કરો, પગે લાગો. વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ ભગવાન તો આપ છો, મને ભગવાન કેમ કહો છો? મહારાજ કે વ્યાપકાનંદ, અમે ક્યારે કોઈની મરેલી ઘોડી જીવતી કરી નથી, તમે તો આ બધા ધંધે ક્યાં ચડી ગયા? મહારાજે ચમત્કારનો નિષેધ કર્યો. આપણી સમગ્ર પરંપરામાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, લોકો આગ્રહ કરે, લંડનમાં પ્રતિષ્ઠા હતી અને પછી અરીસો તોડવા માટે આગ્રહ કરે યોગી બાપાને કે સ્વામી અરીસો ઠાકોરજી આગળ ધરીએ, તો કહેવાય છે અને બરાબર છે, વાસ્તવિકતા પણ છે કે ઠાકોરજી મૂર્તિની અંદર પ્રવેશ કરે તો ભગવાનની આંખમાં એટલું તેજ હોય છે, ક્યારેક અરીસો તોડી નાખે. ભગવાન બતાવે, આપણી શ્રદ્ધા હોય, આસ્થા હોય ને ભગવાનને કંઈક આપણને બતાવવું હોય, ભગવાન સ્વતંત્ર છે. અને ઘણીવાર આવા પ્રસંગો બનેલા પણ ખરા. તો લંડનના હરિભક્તો યોગી બાપાને કીધું કે સ્વામી આ વખતે પણ આપ એવો ચમત્કાર બતાવો કે અરીસો સામે ધરો અને અરીસો તૂટી જાય, બીબીસી વાળાને ચેનલવાળાને બધાને બોલાવી રાખીએ અને આખા લંડનની અંદર બધે પ્રસરી જાય કે આવા ચમત્કાર બતાવે એવા ખરેખર આ સંતાએ જ. યોગી બાપાએ સમજાય પણ માને નહીં. યોગી બાપા કે ગુરુ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા હશે એવું થશે. અને પછી બરાબર અરીસો ધર્યો, બધા રાહ જોઈએ, તાળીઓ પાડે, બરાબર મોટેથી ઉચ્ચ નાદે સ્વામિનારાયણની ધૂન કરે, બધી ધૂન પૂરી થઈ ગઈ પણ અરીસામાં સહેજ પણ ફેરફાર ન થયો, તિરાડ પણ ન પડી. પછી તો સમયો પૂરો થઈ ગયો અને હરિભક્તો યોગી બાપા પાસે ફરિયાદ કરવા ગયા. યોગી બાપાને કે સ્વામી તમે વચન આપ્યું તો અરીસો તૂટી જશે, ચમત્કાર થશે. યોગી બાપા કે ગુરુ અમારે તો ઘણોય તોડવો હતો પણ કાચ બહુ જાડો પડતો હતો. અલા કાચ બહુ જાડો પડતો હતો, હવે તમારે ભગવાનના તેજથી તોડવાનો, એમાં કાચ શું જાડો પડે? મોટા મોટા ભૂકંપ લાઈન મોટા મોટા મકાન તોડી નાખે છે, તેને અરીસો હવે સામાન્ય આટલી જાડાઈનો અરીસો ભારે પડતો હશે? એને કાચ નહોતો તોડતો. હરિભક્તોમાં જે ચમત્કારનું પ્રધાનપણું રહ્યું છે, હરિભક્તોમાં સહેજ આ બાજુનો ઢોળાવ રહ્યો છે, એને તોડવો હતો. કાચ ન તોડ્યો પણ થોડી ઘણી આવી કંઈક વૃત્તિ રહી જાય છે, એને યોગી બાપા તોડીને બતાવે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજના પ્રતાપે, ગઈકાલે જે મેં સંતો બેઠા હતા, સ્વામીના પ્રતાપે શું ચમત્કાર થાય છે. દિલ્હી અક્ષરધામનું નિર્માણ થાય, આઈમેક્સ ફિલ્મ બને, એના સંકલ્પ માત્રે વાદળા ખસી જાય. એવરેસ્ટનું શૂટિંગ ત્યાં કરવાનું હતું, પર્વત હિમાલય પર નેપાળ પાસે, તો બરફ નહોતો અને સ્વામીના ફોન માત્રે કોઈ રીતે છેલ્લા કેટલાય દિવસોથી મહિનાઓથી બરફ નહોતો પડ્યો. સ્વામીએ કલ્પેશ ભટ્ટને કીધું કે સંકલ્પ ન કર, મનની અંદર સંશય ના રાખ, મહારાજનું કાર્ય છે, નીલકંઠવણીનું બરફ પડશે. અને બરાબર 5મી તારીખે શૂટિંગ હતું અને 5મીએ સવારે જ નવો બરફ પડ્યો અને સારામાં સારું શૂટિંગ થયું. એમના સંકલ્પ માત્ર આ થાય છે. QPR સ્ટેડિયમની અંદર સુવર્ણ તુલા ઉજવાતી હતી, બહાર બધે વરસાદ અને સ્ટેડિયમમાં વરસાદ નહીં, એવી અનુભૂતિ પ્રમુખ વણીમાં અમદાવાદમાં પણ આપણને હરિભક્તોને થઈ હતી. એમના સંકલ્પે કેટલા હરિભક્તોના સંતોના કામ, મંદિરના વહીવટના કામ, જાત જાતના કામ પૂરા થાય છે. પણ સ્વામીશ્રી ક્યારેય ચમત્કારનું પ્રધાનપણું મારા કહેવાથી, મારા સંકલ્પે આ થયું એવું ક્યારેય બોલતા નથી. થોડાક સમય પહેલાં સારંગપુરમાં વાંસદાથી કેટલાક ભાઈઓ આવ્યા હતા સાંઈ બાપાની મૂર્તિ લઈને, અને પછી કીધું કે સ્વામી તમારી મૂર્તિમાંથી કંકુ નીકળે છે. સ્વામી કહેતો ભગવાનની ઈચ્છાથી જે હોય થાય, અને આપણે બધા એ બધામાં માથાકૂટ ન કરવી. પહેલાં કીધું સ્વામી પાણી નીકળે છે કરચેલિયાની અંદર આપની મૂર્તિમાંથી. સ્વામી કે એ પાણી કંઈ પરિવર્તન નહીં કરે, અમારા પરસેવાનું પાણી પરિવર્તન કરશે. એને સામેથી સેત થાય તો આટલું બધું થાય છે, છતાં પણ એમાં પ્રતીતિ લાવતા નથી અને કોઈને લાવવા દેતા નથી. સાચા સંતનું આ લક્ષણ છે કે અંતરની અશુદ્ધિ ટાળશે, આવા ચમત્કારની અંદર પોતે પડતા નથી. તુલસીદાસને આગ્રહ કરે છે પણ તુલસીદાસ ના પાડે છે. બાદશાહ ખૂબ ગુસ્સે થઈ ગયા, તુલસીદાસને કહે છે જેલમાં પૂરી દઈશ. તુલસીદાસ કે વાંધો નહીં, અમે જન્મ મરણની જેલમાં તો છીએ, તો આ એક ઓરડીમાં પૂરી રહીશું.
ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર, એને કોઈ ફિકર હોતી જ નથી, નહીં ફાકી બનીને ખાઈ જાય એવા તો ભગવાનના સાચા ઓલિયા હોય છે. એને જલની અંદર પૂરી દીધા, તુલસીદાસ જલની અંદર બંધ રહ્યા, ત્યાં પણ રામનું રટણ ભજન કરવા લાગ્યા છે. રામ રાખે એને કોણ ચાખે, એ ભગવાનનું સાચું ભજન કરતા હતા. અને પછી ભગવાનના સાચા ભજને આવો ભક્તનો અપરાધ થયો અને એ જાણે લંકામાં યુદ્ધ કરવા નીકળ્યા હોય. રામની સાથે સુગ્રીવની સાથે જે વાનરો હતા એમ હજારો લાખો વાનરો આ દિલ્હીની અંદર આવી ગયા, કોણ જાણે ક્યાંથી બધા તૂટી પડ્યા, ખબર જ ના પડી, અને આ મહેલની અંદર આવી ગયા છે. પેલો બાદશાહ જેણે તુલસીદાસને જેલમાં પૂર્યા હતા એના ઉપર ચડી પડ્યા છે. હવે વાંદરાને મારવા કેમ ના, અચાનક હુમલો થઈ ગયો છે, જાણ કર્યા વગર બોમ્બ બાર્ડિંગ શરૂ થઈ ગયું છે, હવે મશીન ગન કે આ બધું કંઈ તૈયાર કર્યું નહોતું, અને આને ગોળીબાર કેમ ન કરો. વાંદરાઓ એક સાથે તૂટી પડ્યા, બાદશાહને મારવા માંડ્યા છે, બેગમોના બધા કપડાં ફાડી નાખ્યા, એ લોકોના રૂમની અંદર બધું વેર વિખેર કરી નાખ્યું. પેલાને કોઈકે કીધું કાં તો ભગવાનના સાચા ભક્તોનો દ્રોહ થઈ ગયો એટલે હનુમાનજી કોપ્યા છે, કે મહેરબાની કરીને તાત્કાલિક જા જેલ ખોલ અને તુલસીદાસની માફી માગ. માફી માગી ત્યાર પછી વાંદરાઓ શાંત થયા અને પાછી અદ્રશ્ય થઈ ગયા. પણ ભગવાનના એક ભક્ત દુખાઈ જાય તો ભગવાન એ પોતે સહન કરી લેતા નથી. પછી તુલસીદાસે કીધું કે ચમત્કાર હવે બતાવો, કંઈ બીજો કંઈ મોટો ચમત્કાર જોવો છે, આ મોટો ચમત્કાર જોયો ને, આ ચમત્કારની આશા ઈચ્છા છોડી દો, ભગવાનનું ભજન કરવા લાગો, સ્વપરિવર્તનના માટે આગ્રહ રાખો, એ જ મોટો ચમત્કાર છે. આ રીતે તુલસીદાસ ઘણા બધા વિઘ્નોની વચ્ચેથી પસાર થાય છે, છતાં પણ રામની નિષ્ઠા, રામનું સ્મરણ એ ક્યારેય પોતે છોડતા નથી. ત્યાર પછી ગોસ્વામી તુલસીદાસે શેષ જીવન એ પોતે અયોધ્યાની અંદર વિતાવ્યું અને રામનું રટણ કરતાં કરતાં એ રામના ધામ સાકેત ધામની અંદર પોતે સીધાવ્યા. યુગો સુધી અમર રહેનારી તુલસીદાસની આ ગાથા, એક કામી માણસ એ ભગવાન અને સંતના પ્રતાપે કેટલી હદ સુધી ભગવાનમાં નિષ્ઠાવાળો ભક્ત બની શકે છે એ તુલસીદાસે પોતાના જીવન દ્વારા આપણને શીખવ્યું છે. સાથે સાથે આપણને રામચરિતમાનસની ખૂબ સુંદર ભેટ આપી છે. આપણે પહેલાં પણ પ્રશ્ન દ્વારા સમજેલા કે વાલ્મીકી રામાયણ તો હતું જ, છતાં પણ તુલસીદાસે આ પ્રકારે રામાયણની ભેટ કેમ આપી, તો વાલ્મીકી રામાયણના 24,000 શ્લોકો એ સમગ્ર સંસ્કૃતમાં લખાયેલા છે. સમગ્ર ભારતમાં મોટે ભાગે આપણે જાણીએ છીએ ત્યાં સુધી ક્યાંય વાલ્મીકી રામાયણની વાંચન થતું હોય છે, પારાયણ થતી નથી, કારણ કે બોલનારા કદાચ સંસ્કૃત સમજી શકે પણ શ્રોતાઓ સંસ્કૃત સમજી ન શકે, એટલે સરળતાથી શ્રોતાઓ સમજી શકે એવા શુભ હેતુથી તુલસીદાસે વાલ્મીકી રામાયણના આધારે જ એનું જ પરિવર્તન એ આ હિન્દી ભાષામાં કરી અને સરસ મજાની ચોપાઈ અને દોહાને સોરઠાના આધારે રામચરિતમાનસ ગ્રંથનું નિર્માણ કર્યું. કેવળ ભાષાંતર કર્યું એવું નથી, વાલ્મીકી રામાયણમાં ઐતિહાસિક દ્રષ્ટિ હતી, તુલસીદાસે એ ભગવાનને જોવાની દ્રષ્ટિ આપી. તુલસીદાસના રામચરિતમાનસમાં આપણે જોઈશું ક્ષણે ક્ષણે, કડીએ કડીએ, ચોપાઈએ ચોપાઈએ તુલસીદાસની ભાવ દ્રષ્ટિ એ આપણને પડગાય છે. એટલે રામચરિતમાનસ ગ્રંથમાં રામના ચરિત્ર આપણે જોઈશું, સાથે સાથે રામના જે કે બીજા સ્નેહીજનો છે એ પાત્રોનો પરિચય પ્રાપ્ત કરીશું. રામના સમાજનું, રામ રાજ્યનું વર્ણન તુલસીદાસજીએ જે રામચરિત માનસમાં કર્યું છે એને પણ સમજવાનો કંઈક પ્રયત્ન કરીશું. અત્યારે આપણે વાલ્મીકીજીનો પરિચય જોયો, તુલસીદાસનો પરિચય જોયો, એટલે કે વાલ્મીકી રામાયણ અને રામચરિત માનસના નિર્માણના ઇતિહાસનો થોડોક પરિચય પ્રાપ્ત કર્યો. પરંતુ રામાયણ તો અપાર છે, તુલસીદાસે રામચરિત માનસમાં જ લખ્યું છે રામાયણ શતકોટી અપારા. રામાયણ કેટલા છે આપણે એમ જ માનીએ છીએ કે બે રામાયણ છે, વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ, પણ સંસ્કૃતમાં એક શ્લોકની અંદર લખ્યું છે રત્નાકર રત્નાનામ સંગણન યથા ન શક્યતે કરતું સંસ્કૃત સાહિત્ય અબ્દે રામચરિતામૃતમ તથા ન શક્યત માતું. જેમ સાગરમાં રહેલા રત્નો ગણી શકાતા નથી એમ રામના જેટલા રામાયણો છે એ પણ ગણી શકાય એવા નથી. સંસ્કૃતના સંશોધનકારોએ સંશોધન કરીને પછી લખ્યું છે પંચવિંશતિ સહસ્રમ રામાયણમ ઇદમ ભુવિ. સંસ્કૃત ભાષામાં અત્યારે 25,000 રામાયણ છે, 25,000 રામાયણ સંસ્કૃત ભાષાની અંદર જુદા જુદા એ લખાયેલા છે. અદ્ભુત રામાયણમાં આ જુદા જુદા રામાયણનો ઉલ્લેખ પણ આપેલો છે. આનંદ રામાયણની અંદર 24 રામાયણનો નિર્દેશ કર્યો છે, વાલ્મીકી રામાયણ, યોગ વશિષ્ઠ રામાયણ, વાયુપુત્ર રામાયણ, નારદ રામાયણ, લઘુ રામાયણ, બ્રહ્મ રામાયણ, અગત્ય રામાયણ, મહાશ્રેષ્ઠ રામાયણ, એમ કરતાં કરતાં 24 રામાયણનો ઉલ્લેખ તો આનંદ રામાયણ ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે. વી રાઘવન કરી અને કવિન્દ્રાચાર્ય સરસ્વતી એ ત્યાં કાશીની અંદર રહે છે, બનારસની અંદર રહેતા હતા, એની પાસે લાઇબ્રેરીમાં જ 21 રામાયણ ઉપલબ્ધ હતા. એટલે અત્યારે ભારત વર્ષમાં 21 થી 24 જેટલા રામાયણ એ જુદા જુદા લેખકોના પ્રાપ્ત થાય છે.
કુલ રામાયણ અત્યારે સંસ્કૃતના 67 જેટલા એ લખાયેલા હોય એવા થોડા ઘણા કંઈ અવશેષો એ ભારત વર્ષની અંદર પ્રાપ્ત થાય છે. અને રામાયણ કુલ 13 જેટલી ભાષામાં લખાયા છે, સંસ્કૃતમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, જુદી જુદી ચાઇનીઝ ભાષામાં, એ રીતે જુદી જુદી ભાષામાં 13 ભાષામાં રામાયણ લખાયા છે. એ રામાયણને આધારે જુદા જુદા રઘુવંશને જુદા જુદા ગ્રંથો, ઉત્તર રામચરિત, સુંદરકાંડ ઇત્યાદિક ધર્મગ્રંથો પણ રચાયા છે. ગુજરાતી ભાષામાં સૌથી પહેલું રામાયણ એ 16મી સદીમાં રચાયું. 16મી સદીમાં બાલણ કવિ થઈ ગયા ગુજરાતના, એણે રામાયણ રચ્યું. ત્યાર પછીના ઉદ્ધવ પુત્ર થયા, એણે 17મી સદીમાં, અને ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં જે ગુજરાતી રામાયણનું વિશેષ માત્રામાં પ્રચલન જોવા મળે છે એવું ગિરધરદાસકૃત રામાયણ. ગિરધરકૃત રામાયણ આમાંથી ઘણા બધાએ કદાચ વાંચેલું પણ હશે. એ ગિરધરકૃત રામાયણ સમગ્ર ગુજરાતમાં ખૂબ વંચાતું, એટલે આ પ્રકારે ગુજરાતીમાં પણ રામાયણ રચાયા છે. હવે આટલા બધા રામાયણ તો ક્યારે આપણે વાંચવા જવાના? એક રામાયણની પાર આવે એવો નથી, તો આટલા બધા રામાયણને ક્યારે સમજી શકીએ? એ ચરિત્રનું પાન ક્યારે આપણે કરી શકીએ? અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતા છે. તો તમામ રામાયણોનો સાર એક શ્લોકી રામાયણ છે. બધા રામાયણમાં જે કંઈ ઘટના છે એને કવિએ એક શ્લોકમાં ખૂબ સુંદર વાત કરી છે. એક શ્લોકમાં આખું રામાયણ આવી જાય છે. કવિ શું લખે છે? આદૌ રામ તપોવનાદિ ગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવસમ ભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એ તદ હિ રામાયણમ. આખી રામાયણની પારણ થઈ ગઈ. હા, એક શ્લોકમાં રામાયણ આવી ગયું. શું રામાયણ છે? આદૌ રામ તપો વનાધિગમનમ, રામ વનમાં ગયા, પછી મૃગલાનો પેલો શિકાર કરવા માટે ગયા, આ બાજુ વૈદેહીનું હરણ થઈ ગયું, જટાયુ બચાવવા ગયા, જટાયુનું મરણ થઈ ગયું, સુગ્રીવ સાથે મિત્રતા થઈ, પછી વાંદરા બધા ભેગા થયા, વાલીનો નાશ થયો, વાંદરા બધા ભેગા થઈને સમુદ્ર કિનારે ગયા, હનુમાનજીએ કૂદકો માર્યો, લંકામાં સીતાજીને મળી આવ્યા, અંગૂઠી ભેટ આપી, લંકાનું દહન કર્યું, પુનઃ પાછા આવ્યા, અને પછી રામ ભગવાનને આદેશ આપ્યો, રામે સેતુબંધનું નિર્માણ કર્યું, ફરીથી પાછા ત્યાં ગયા, અંગદે ત્યાં જઈ અને રામનો સંદેશો સંભળાવ્યો, રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ કોઈ રીતે ન માન્યો, રામ અને રાવણનું યુદ્ધ થયું, રાવણનો સંહાર થયો, વિભીષણ એ લંકાના રાજપદે પોતે બિરાજમાન થયા છે. આ બાજુ રામ પોતે પુનઃ અયોધ્યામાં પધાર્યા, રામનો રાજ્યાભિષેક થયો અને પછી ખાધું પીધું લે જ કરી. આ રામાયણ થઈ ગયું. હવે આનાથી વધારે કંઈ બીજું રામાયણ છે નહીં. જન્મથી માંડીને મૃત્યુ પર્યંત એ આટલું જ છે. રામકથામાં બીજું શું આવવાનું છે? રામકથામાં બીજું કંઈ નવીન આવવાનું નથી. રામના ચરિત્રમાં ફેરફાર કરીને હોય કંઈ જે, આ તો ઇતિહાસ છે. આ પ્રકારની ઘટના બની એ બની, એમાં કંઈ આપણે ઇતિહાસ સાથે ચેડા કે અડપલા એ ન કરી શકીએ. રામાયણમાં બીજું કંઈ જ આવવાનું નથી. અને આપ બધા પણ જાણો છો કે રામાયણમાં શું આવવાનું છે. આનંદ રામાનંદ સાગરે ખૂબ સુંદર બતાવી દીધું છે રામાયણ સિરિયલમાં. જન્મથી માંડીને મૃત્યુ સુધી ખૂબ સુંદર સિરિયલના આધારે રામના તમામ ચરિત્રો બતાવ્યા છે. છતાં પણ આ તો આપ બધા સાંભળવા છો, બહુ મોટી કૃપા કહેવાય મારા ઉપર, કારણ કે બધાને ખબર છે છતાં પણ આપણે ભેગા થઈને બેસીએ છીએ. આપણને બધાને ખબર છે છતાં પણ સાંભળીએ છીએ, એક મોટો અનુગ્રહ કહેવાય. બીજું, આપણી કથામાં એટલી આસક્તિ કહેવાય, રામ પ્રત્યેનો અનુરાગ કહેવાય, કંઈક નવું પામવાની ઝંખના, કંઈક આપણી અંદર કથાવાર્તાની એવી આસક્તિ ઈશક છે એટલે બેસી શકાય. પરંતુ રામાયણ સાંભળશો તમને એમ લાગશે કે અત્યાર સુધી સાંભળ્યું એના કરતાં કંઈક જુદું છે. પ્રત્યેક વખતે કોઈ પણ વ્યક્તિ પાસેથી સાંભળીએ, ભગવાનના ચરિત્રમાં એવું દૈવત છે, એવો પ્રભાવ અને પ્રતાપ છે. જ્યારે પણ એક એક ચરિત્રને આપણે સાંભળીશું ત્યારે આપણને એમ લાગશે કે ખરેખર કંઈક આમાંથી જુદું આપણને પ્રાપ્ત થયા જ કરે છે. ઘણા આપણને કહે છે કે આટલી વાર તમે બધા કથા કરો છો અને એ બધા સાંભળીએ છે તો કથાકારો કેમ થાકતા નથી, કથા કહેતા કોઈ કથાકારો થાકતા નથી અને કથા સાંભળતા કોઈ શ્રોતાઓ થાકતા નથી? ક્યારે થાકશે? જો સમુદ્રમાં કે નદીમાં સરોવરમાં રહેલી માછલી જો પાણીથી થાકશે તો કથાકારો કથાથી થાકશે. માછલી શું પાણીથી કંટાળી શકે? પાણી સાથે વેર કરે તો માછલી જીવી શકે ખરી? એમ સંત, ભગવાનના સંત એ ભગવત કથાવાર્તાથી કંટાળે તો પછી તો એનું જીવન શું રહ્યું? એટલે કે કથાવાર્તામાં ક્યારે કંટાળો આવે એવી વસ્તુ જ નથી. ઘણીવાર પ્રશ્ન થાય કે કથા સરિતા ક્યાં સુધી ચાલ્યા કરશે? રામની કથા તો રામ ભગવાનને 21 લાખ વર્ષ વીતી ગયા, છતાં પણ રામરૂપી સરિતા એ સતત વહ્યા જ કરે છે. શા માટે વહે છે? તુલસીદાસે સુંદરકાંડમાં એનું સમાધાન આપતા ખૂબ સુંદર વાત કરતા લખ્યું છે. સજલ મૂલ જિન
સરિતન નાહી બરસી ગયે પુની તબહી સુખાઈ સજલ મૂલ જિન સરિતન નાહી બરસી ગયે પુની તબહી સુખાઈ. તુલસીદાસ કહે છે કે ભારત વર્ષમાં ઘણી બધી નદીઓ છે, પણ જે નદીનું સજળ મૂળ ન હોય, નદીનું મૂળ હોય કોઈક સ્થાને, પણ જેને સજળ મૂળ હશે, કહેતા કે એના મૂળમાં જળનો સ્રોત હશે, અંદર જળનો નિધિ એ પડેલો હોય, એ નદી ક્યારેય સુકાય નહીં. પરંતુ જે નદીનું મૂળ સજળ ન હોય અને ગમે ત્યાંથી ઓગા બધા ભેગા થઈને ક્યાંક ભેગી થઈ જે નીકળી જતી હોય, એ નદી વરસાદ આવે ત્યારે ભરપૂર જાય અને થોડાક સમયમાં પાછી સુકાઈ જાય. જેમ ગંગા નદી એ સજળ મૂળવાળી નદી છે, ગમે તેટલા વર્ષો વીતે, ગમે તેટલો દુકાળ પડે, પણ ગંગા ક્યારેય સુકાતી નથી, કારણ કે એનું મૂળ હિમાલય છે, એ પાણીથી બરફથી સમૃદ્ધ છે, એ ક્યારેય સુકાશે નહીં. જ્યારે કાઠિયાવાડની ને આપણી અહીંયા મહેસાણા જિલ્લાની ઉત્તર ગુજરાતની નદીઓ કેવી હોય છે, અમારે સારંગપુરમાં નદી છે, નદીનું નામ જ ઉતાવળી છે. શું નામ છે? ઉતાવળી. કોક કંઈક નદીમાં પાણી આવ્યું છે, આપણે કંઈ કામ કરતા હોય, કામ બંધ કરીને જોવા જઈએ ત્યાં પહેલાં જતું એ રહ્યું હોય, ઉતાવળી તેનું નામ છે, આવી નથી ને ગઈ નથી, કારણ કે એને સજળ મૂળ નથી. પણ જે નદીને સજળ મૂળ હોય એ ક્યારેય સુકાતી નથી, એમ રામચરિત માનસ એ સજળ મૂળવાળી કથા છે, એ રામમાંથી ઉદ્ભવી છે, એટલે ક્યારેય એ સુકાશે નહીં, વર્ષો વીતશે, યુગો જશે, પરંતુ એ ક્યારેય આથમશે નહીં, એવી રામચરિત માનસની વાલ્મીકીએ પણ એનો મહિમા કહેતા લખ્યું છે. યાવત સ્થાસ્યંતિ ગ્રહ સરિતશ્ય મહિતલે તાવદ રામાયણ કથા લોકેશુ પ્રચરિષ્યતિ, એટલે કે એવી કથા સરિતામાં આપણે અવગાહન કરીશું. આપણે એક માસ પર્યંત એક એવા શ્રોતા બનવા જઈ રહ્યા છે, પરંતુ કવિઓ લેખકો સંતો કહે છે કે શ્રોતાના બે પ્રકાર હોય છે. શ્રોતાના સોતા હોય એના તો કોઈ પ્રકાર જ ના હોય, જે ઊંઘતા હોય એના તો કોઈ પ્રકાર જ ના હોય, પણ જે શ્રોતા હોય ખરેખર જાગતા હોય એના થોડાક પ્રકાર, બે પ્રકાર જણાવે છે. બે પ્રકારમાં પહેલો પ્રકાર છે કે કેટલાક શ્રોતાઓ એ કથાને ચિત્ર તરીકે જોશે. ચિત્ર તરીકે એટલે કે રામાયણમાં આવતીકાલથી જુદો જુદો પ્રારંભ આપણે કરતા જઈશું, રામના જન્મથી માંડીને છેક તેઓ ધામગમન સિધાવ્યા ત્યાં સુધીના, તો જે તે ચરિત્ર અહીંયાથી કથન થાય એટલે કેટલાક પ્રથમ પ્રકારના શ્રોતાઓ એ ચિત્ર તરીકે જોશે. અહીંયાથી રામનું એક ચરિત્ર આવે એટલે મનમાં થાય કે રામ અયોધ્યામાં બેઠા હશે, એટલે આપણે પણ સિંહાસનની કલ્પના દેખાય. અને પછી અત્યારે તો સિરિયલ બની ગઈ છે, એટલે જેમ હું રામ બોલીશ એટલે અરુણ ગોવિલ જ દેખાશે કોકને તો, અથવા પેલી દીપિકા ચીખલિયા જ દેખાશે. આ પ્રકારે આખી સિરિયલ જે કંઈ જોઈ હોય ને એ પ્રકારે જ આપણને રામાયણના પાત્રો જ નજર સામે તરવરતા હોય, એટલે ચિત્ર તરીકે કેટલાક શ્રોતાઓ જોશે. બીજા શ્રોતાનો પ્રકાર છે એ ચિત્ર તરીકે ન જોવે પણ અરીસા રૂપે જોવે સમગ્ર કથાને. ચિત્ર તરીકે જોવે એમાં કંઈ ખોટું તો નથી જ, પણ ક્યારેક એમાં સંશય થવાની શક્યતા છે, કંઈક એમાં શક્યતા રહેલી છે. પણ જે અરીસા તરીકે કથાને દર્પણ તરીકે જુએ, ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 47માં લખ્યું છે કે આ ભગવાનની કથાવાર્તા, આ સત્સંગમાં જે વાર્તા થાય છે તો કેવી છે, દર્પણ તુલ્ય છે, એ આપણું દર્શન કરાવે એવી છે. તો આપણે કયા શ્રોતા બનવાનું છે? ચિત્ર તરીકે જુઓ તો પણ વાંધો નહીં, પણ આદર્શ શ્રોતા એ દર્પણ તરીકે ભગવાનની કથાવાર્તાને જોશે. રામના એક એક પ્રસંગનું અહીંયાથી કથન થાય એ દરમિયાન આપણે અરીસો જાણે આપણી નજર સામે લઈને બેઠા હોય એમ, રામની પિતૃભક્તિનો પ્રસંગ આવે ત્યારે આપણે અરીસામાં પોતાનું મોઢું જોવું કે રામની આવી પિતૃભક્તિ છે તો મારી પિતૃભક્તિ કેટલી છે. ભરતના સમર્પણની વાત આવે તો તરત આપણે પોતાની જાતને ભરત સાથે સરખાવી કે ક્યાં ભરતની સમર્પણની ત્યાગની ભાવના અને હું કેટલે પહોંચ્યો છું. કથા વાર્તા કંઈક આવા આશયથી સંભળાશે ને તો કંઈક લાભ થશે. કેવળ ઇન્ફોર્મેશન ભેગી કરવા રામાયણની પારણ સાંભળવા મહેરબાની કરીને ના આવતા, એમાં કંઈ વિશેષ મને પણ લાભ નહીં થાય અને વિશેષ આપને પણ લાભ નહીં થાય. કંઈક કોઈને માપવા માટે નહીં, કંઈક પામવા માટે આવીએ. એક એક ચરિત્રના આધારે આપણું ચારિત્ર એને આપણે મૂલવતા જઈએ તો કંઈક સુધારો થવાની શક્યતા છે. કારણ કે જેમ વ્યાકરણ માટે સારું લેખ લખવો હોય તો એના માટે ભાષા શુદ્ધિ માટે વ્યાકરણ અનિવાર્ય છે, એમ જીવન શુદ્ધિ માટે આ પ્રકારનું શાસ્ત્ર જ્ઞાન એ અનિવાર્ય છે. જીવન જીવવાની કળા એ ગ્રંથો, આ શાસ્ત્રો એ આપણને શીખવી શકે છે. લોકોમાં કહેવાય છે કે ઘેર ઘેર માટીના ચૂલા. અત્યારે તો માટીના નથી રહ્યા, ગેસના સ્ટવ કહેવાય તો કહી શકાય, ગેસ ઘેર ઘેર માટી ગેસના બાટલા આ પ્રકારે કહી શકાય, પણ ઘેર ઘેર એ કહેવાય એમ માગે છે કે ઘેર ઘેર અગ્નિ પ્રજ્વલિત છે. અગ્નિ પ્રજ્વલિત તો હોય જ ને, પણ એમ નથી કહેવા માગતા, ઘેર ઘેર પ્રશ્નો છે, ઘેર ઘેર જાત જાતની મૂંઝવણો છે, ઘેર ઘેર કલહ છે, ઝઘડા છે. આમ કહેવાય કુટુંબ,
આમ ગૃહ શાંતિ યજ્ઞ કરતા હોય પણ ઘરમાં શાંતિ જેવું કંઈ હોય નહીં. આ પ્રકારે દરેક કુટુંબમાં કંઈક ને કંઈક અગ્નિ સળગે છે, પણ રામની કુટુંબ કથા એ આપણે જોઈશું એ આપણા કુટુંબની વ્યથા એનું નિવારણ કરી શકશે. કવિ શ્રી હરીન્દ્ર દવે એણે ખૂબ સુંદર પુસ્તક લખ્યું છે. પુસ્તકનું શીર્ષક છે કથા રામની વ્યથા માનવની. પુસ્તકનું નામ છે કથા રામની અને વ્યથા માનવની. આપણે પણ કંઈક એવો પ્રયત્ન કરીશું રામની કથાના આધારે આપણા સૌની વ્યથાને મૂલવવાનો. રામની કથાના આધારે આપણા સૌની વ્યથા કેમ ટળી શકે, રામને કેમ વ્યથા થઈ નથી સમગ્ર જીવન દરમિયાન, તો એના આધારે એ જોવાનો પ્રયત્ન આપણે કરીશું. સગળી માનવ મર્યાદાઓને વાચાપતી, મર્યાદાઓની વચ્ચે પણ પ્રફુલ્લિત રહેતી એ રામની જીવન કથા એ આપણા વર્તનમાં પરિવર્તન એ લાવી શકશે. સંતો ઘણીવાર પ્રસંગ કહે છે, ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયા એ નાનકડી બાળકી હતી, રાજકુટુંબમાં એનો જન્મ થયો, પરંતુ નાનકડી હતી, એને કંઈ સૂઝ નહીં, કંઈ જ્ઞાન નહીં, એટલે બીજા બધા સામાન્ય ઘરના બાળકો હોય એની સાથે પોતે રમ્યા કરે, રાજકુળને શોભે એવી એની રીતિ નહોતી, એ પ્રકારેનું વર્તન નહોતું. એને સુધારવા માટે ઘણો પ્રયત્ન કર્યો, છતાં પણ એની વર્તણૂકમાં કોઈ ફેરફાર ન થાય. એ વખતે એક મનોચિકિત્સકને બોલાવ્યા. મનોચિકિત્સકે બીજું કંઈ ન કર્યું પણ ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી જેટલી કંઈ રાણી થઈ હતી એ તમામ રાણીના ફોટોગ્રાફ ઘરની અંદર પડ્યા હોય એને એક આલ્બમની અંદર ફિટ કર્યા અને રાણીનો શાસનકાળ એનું નામ એ બધું નીચે લખ્યું હોય. 8-10 જે કંઈ રાણી થઈ હશે એના નામ ઠામ અને શાસનકાળ બધું લખ્યું અને પછી છોકરીના હાથમાં એ આલ્બમ જોવા માટે આપ્યો. અને આલ્બમ તો સહેજે સહેજે નાના બાળક કે બધાને જોવો ગમે. આ વિક્ટોરિયા નાનકડી 8-1 વર્ષની હશે, એણે આલ્બમ જોયો અને આલ્બમમાં જુદી જુદી રાણીના નામ અને આ બધું જોતી ગઈ. એની કારકિર્દી પણ નીચે કંઈક લખ્યું હોય એ બધું જોતી ગઈ. વાહ વાહ કે ઇંગ્લેન્ડની રાણીઓ કેવી બધી ભવ્ય થઈ છે. અને છેલ્લા પાને જોયું, છેલ્લા પેલા કવરની અંદર તો એનો ફોટોગ્રાફ, 8 વર્ષની છોકરીનો, અને પોતાનો ફોટો જોયો. અને દરેકને પોતાનો ફોટો તો ગમે જ ને. આપણે કંઈ ગ્રુપ ફોટો પડાવે સૌથી પહેલું કોને શોધીએ છીએ? આપણે આપણો જ ફોટો હોતા હોય, પ્રકાશની અંદર કે ક્યાંક બાપાનો ફોટો પછી જોઈએ. આપણો ફોટો ક્યાંક આવી જાય એની તકેદારી આપણે રાખતા હોઈએ. તો આણે પણ પેલી દીકરીને તો આ નાનકડો પોતાનો ફોટો દેખાયો, ખૂબ રાજી થઈ ગઈ, પ્રસન્ન થઈ ગઈ. પણ નીચે એક વાક્ય લખ્યું હતું, વિક્ટોરિયા વિલ બી ક્વીન ઓફ ધી ઇંગ્લેન્ડ. વિક્ટોરિયા ઇંગ્લેન્ડની રાણી થવાની છે. 8 વર્ષની છોકરીને વિચાર થયો કે હું ઇંગ્લેન્ડની રાણી થવાની છું. બીજું કંઈ જ કહેવું ન પડ્યું, કોઈ ભાષણ આપવા ન પડ્યા, કંઈ સમજાવી ન પડી. એની વર્તણૂકમાં ફેરફાર થઈ ગયો. હું આ કુળમાં જન્મી છું, હું રાજઘરાનામાં મારો જન્મ થયો છે, તો મારી વર્તણૂક કેવી હોવી જોઈએ? 1 મહિના સુધી આપણે રઘુકુળનો આલ્બમ જોવાના છીએ. 1 માસ પર્યંત આપણને બધાને રામના કુટુંબનો આલ્બમ બતાવવામાં આવશે તુલસીદાસ દ્વારા. તુલસીદાસ બતાવશે કે આદર્શ પુત્ર કેવો હોય. તો આમાંથી આપણે બધા પણ કોકના તો પુત્ર છીએ જ ને, તો આપણે એની સાથે આપણી જાતને સરખાવીએ. તુલસીદાસ બતાવશે આદર્શ પતિ કેવા હોય. તો આમાંથી મોટાભાગના પરણેલા છે, તો આપણે આદર્શ પતિ કોને કહેવાય એની સાથે સરખામણી કરીએ. આદર્શ પત્નીનું નિરૂપણ, આદર્શ ભાઈનું નિરૂપણ, આદર્શ બહેન કોને કહેવાય, આદર્શ સંત કોને કહેવાય, આદર્શ શત્રુ કોને કહેવાય, એ બધા તમામ પાત્ર આની અંદર આવશે. આ છે ને પેલો બિગ બજાર આવે છે ને અમદાવાદમાં, એના જેવો સ્ટોર છે. આમાં જે કંઈ જોઈશે ને બધું મળશે. જેને જે કંઈ પ્રાપ્ત કરવું હશે તમામ વસ્તુઓ આમાંથી પ્રાપ્ત થશે. આપણા જીવનને કંઈક ઉર્ધ્વગતિ કરાવે એવી એવું તુલસીદાસનું આ રામચરિત માનસ છે. એ રામચરિત માનસની અંદર કુલ 8 જેટલા કાંડ છે. આખું રામાયણ એ કાંડની અંદર, જેમ હરિલીલામૃતમાં કળશ ને આ બધું છે, એમ આની અંદર કાંડની અંદર વિભાજિત થયેલું છે, વર્ગીકૃત થયેલું છે. એમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંદાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ અને લવકુશકાંડ, આ રીતે 8 જેટલા કાંડની અંદર સમગ્ર રામાયણ એ વહેંચાયેલું છે. આજે બાલકાંડનો થોડોક આપણે પ્રારંભ કરી દઈએ. બાલકાંડની અંદર તુલસીદાસ એ રામચરિત માનસમાં બાલકાંડથી રામના બાલ્ય જીવનને બતાવતો કાંડ એટલે કે રામ ભગવાનનો આ બાલકાંડ છે. એનો પ્રારંભ કરતા પહેલા તુલસીદાસ મંગલાચરણ કરે છે. મંગલાચરણની અંદર પોતે ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદ સામપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. તુલસીદાસ ભગવાનને પ્રાર્થના કરે છે, વર્ણમાળાના વર્ણો, શબ્દો, અર્થોને તેમાંથી ઉત્પન્ન થતા રસો, અલંકારોથી યુક્ત, શાસ્ત્રોથી જગતનું હિત કરનારા ભગવતી સરસ્વતી અને વિઘ્ન વિનાયક ગણપતિને પોતે વંદન કરે છે.
તુલસીદાસ ગ્રંથની શરૂઆતની અંદર મંગલાચરણ કરે છે. ગ્રંથની અંદર હવે રામના ચરિત્રો છે, એમાં મંગલાચરણ કરે કે ના કરે શું જરૂર છે, પરંતુ શાસ્ત્રની અંદર આપણને એક રીત શીખવી છે. કોઈ પણ કામના પ્રારંભમાં મંગલાચરણ કરવું, સમાપ્તિ કામો મંગલમ આચરિત. કારણ કે નક્કી નહીં શ્રેયાંશી બહુ વિજ્ઞાની, સારા કામની અંદર ગમે ત્યારે વિઘ્ન એ આવી શકે છે. અઘટિતમ ઘટિતમ ઘટયતી સુઘટિત ઘટિતાની દુર્ઘટી કુરુતે વિધિરેવ તાની ઘટયતી આની પુમાન નૈવ ચિંતયતી. જે આપણે ધાર્યું પણ ન હોય એવું કંઈક બની જાય. આખું વર્ષ વિદ્યાર્થીએ મહેનત કરી હોય અને બોર્ડની પરીક્ષા હોય ને એ દિવસે જાડા થઈ જાય તો આખા વર્ષની મહેનત બધી માથે પડી જાય. ઘણા વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી જાય છે, ફ્રસ્ટ્રેશનની અંદર આવી જાય છે. એટલે મંગલાચરણ, ભગવાનને પ્રાર્થના કરવાની. સારું બિયારણ કર્યું હોય, ખૂબ મહેનત કરી હોય બીટી બિયારણ માટે અને પછી પેલી ઈયળો એવી પડી જાય વિચિત્ર પ્રકારની, બધું બિયારણ ધોવાઈ જાય, એટલે ભગવાનને સતત પ્રાર્થના કરવાની. ધંધામાં રોકાણ કર્યું હોય, ભાગીદાર દગો દે અથવા તો જે માલ જે કિંમતે માલ ખરીદ્યો હોય એટલી કિંમતે પણ ન જાય અને ખોટ ખાવાનો ધંધો આવે, એટલે ધંધામાં મંગલાચરણ કરવાનું છે. યાત્રામાં નીકળ્યા હોય, હવે ભગવાનના મંદિરે જવા નીકળ્યા અને રસ્તામાં અકસ્માત થાય, નહીં ઘણા અકસ્માત થઈ જાય છે ને યાત્રા એ નીકળેલા એના જ, યાત્રામાં જતા જતા પણ મંગલાચરણ. કોઈ પણ સારા કામમાં ગમે તે ક્યારે વિઘ્ન આવી શકે છે, એટલે મંગલાચરણ કહેતા કે ભગવાનને આગળ રાખવાના. આજે સ્વામીજી પોતાના પ્રત્યેક કાર્યમાં મંગલાચરણ કરે છે. આપણે કથાવાર્તાની શરૂઆતમાં મંગલાચરણ કરીએ એટલે મંગલાચરણનો આશય કે હેતુ એટલો જ નથી કે કથાની શરૂઆતમાં થાય, પ્રત્યેક કાર્યની શરૂઆતમાં મંગલાચરણ થવું જોઈએ. લખવા બેસીએ, ભણવા બેસીએ, ધંધા પર બેસીએ, પેટ્રોલ પંપે બેસીએ, ઉદ્યોગમાં બેસીએ, કોઈ પણ જગ્યાએ બેસીએ તો મંગલાચરણથી જ આપણા પ્રત્યેક કાર્યનો એ પ્રારંભ થાય, એના માટે તુલસીદાસ આપણને મંગલાચરણની શીખ આપીએ છીએ. કાર્ય શક્તિની પ્રાપ્તિ માટે આપણે કહીએ છીએ ને, કૃપા કરો સુખનિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકન, મારી કોઈ શક્તિ નથી તમે કૃપા કરજો હું આ ગુણગાન ગાઈ શકું, એના માટે મંગલાચરણ છે. અને મંગલ આચરણની આપણને સતત પ્રેરણા મળે, ભગવાન આપણી આગળ રહેતા હોય એટલે આપણું આચરણ સારું રહે. જેમ આપણે રોડ પરથી જતા હોય, અહીંથી અમદાવાદ જવું હોય અને જેમ તેમ ઘણા રફ ગાડી ચલાવતા હોય છે, પણ થોડીક ગાડી ચલાવતા અને આગળ ટ્રાફિક પોલીસને પેલી મોબાઈલ આગળ આવી જાય અને પછી ગાડી જેમ તેમ ચલાવાય, ઓવરટેક કરાય, છેક સુધી અમદાવાદ આપણી ભેગીન ભેગીની ગાડી રહેવાની હોય ટ્રાફિક પોલીસની, પેલી વ્હાઇટ ગાડી આવે છે ને મોટા અધિકારીની, તો છેક સુધી આપણને આગા પાછા ન થવા દે. એક ટ્રાફિક પોલીસની ગાડી પણ આગળ હોય તો આપણે રોંગ સાઈડ ઓવરટેક કરી શકતા નથી, સીધા સીધા ચાલવું પડે છે. સ્કૂલમાં શિક્ષક જો આગળ ચાલતા હોય પછી વિદ્યાર્થીઓ કેવા ડાયડમરા થઈને ચાલે છે, બાકી શિક્ષકની ગેરહાજરીમાં કેવા ખેલ થતા હોય છે. એક શિક્ષક આગળ ચાલતો હોય તો પણ આપણી વર્તણૂકમાં ફેરફાર થઈ જાય, એક પોલીસ આગળ ચાલતી હોય તો પણ આપણે સીધા ચાલીએ છીએ. તો આપણા જીવનમાં ભગવાનને અખંડ આગળ રાખીએ તો આપણા આચરણમાં ફેરફાર ન થાય, એટલે મંગલાચરણ છે. એવા ભગવાનને આગળ રાખવાના. મંગલાચરણ કોનું થાય? જેનું આચરણ મંગલ હોય ને એનું મંગલાચરણ થાય. મારા તમારા જેવા કોઈનું મંગલાચરણ ન કરાય. ઘણા કહે છે ને આજે દાડો બહુ ખરાબ ઉગ્યો, કોણ જાણે કોનું મોઢું જોવાઈ ગયું હતું. ઘણા કહેતા હોય છે કે કોનું મોઢું જોવાઈ ગયું, એટલે એવા આપણા જેવા કોઈક માણસનું મોઢું વિચિત્ર જોવાઈ ગયું હોય, કંઈક અપશુકન થયો હોય તો આપણને વિચિત્ર દિવસ જાય એવું લાગે. પણ ભગવાન અને સંતના મુખારવિંદના દર્શનથી ઘણા મંગળા આરતીથી પ્રારંભ કરે છે, આ એક પ્રકારનું મંગલાચરણ જ છે. ઘણા શણગાર આરતી પછી ધંધાનો પ્રારંભ કરે છે. મહારાજે શિક્ષાત્રીમાં લખ્યું છે કે ભગવાનના દર્શન કરવા જેવું, ભગવાનની સેવા પૂજા કર્યા પછી જ પોતાનું દૈહિક કર્મ કરવું, તો આ એક મંગલાચરણ રોજ આપણે કરીએ જ છે. એમાંથી આપણને પ્રેરણા એ સતત પ્રાપ્ત થાય. અહીંયા મંગલાચરણની અંદર તુલસીદાસે 7 શ્લોક લખ્યા છે. તુલસીદાસ આમ લખે છે હિન્દી ભાષામાં ગ્રંથ, પણ પોતે સંસ્કૃતમાં મંગલાચરણ લખ્યા છે. 7 શ્લોક જ શા માટે લખ્યા? કવિઓ અને કથાકારો કહે છે કે સંગીતના 7 સુર હોય છે, ઋષિ 7 હોય છે, મેઘધનુષ્યના 7 રંગો હોય છે, અઠવાડિયામાં 7 વાર હોય છે અને દશા અવતારમાં રામનો અવતાર એ પણ 7મો જ છે. એટલે તુલસીદાસે અહીંયા મંગલાચરણની અંદર 7 શ્લોક લખ્યા. એની અંદર વંદન કોને કરે છે? પ્રથમ શ્લોકની અંદર સરસ્વતીને વંદન કરે છે અને વિઘ્ન વિનાયક વિઘ્ન નાશક એવા ગણપતિને વંદન કરે છે. કેવળ સરસ્વતીને વંદન કરવા એ પણ પૂરતું નથી. સરસ્વતી વાણીની દેવી છે, પણ કેવળ વાણી પરિવર્તન ન કરી શકે, સાથે સાથે ગણપતિનું જ્ઞાન જોઈએ. ગણપતિ જ્ઞાનના દેવતા છે, એટલે જ્ઞાન સહિતની વાણી, અને કેવળ એકલું જ્ઞાન પણ નહીં, ઘણા જ્ઞાન બહુ હોય પણ બોલે જ નહીં તો બીજાને શું લાભ થાય. એટલે વાણી સહિતનું જ્ઞાન
એ પરિવર્તન કરી શકે. અહીંયા સરસ્વતીને ગણપતિના વિશેષણમાં લખે છે, મંગલાનામ ચ કર્તારો, જગતનું મંગળ કરનારા એવા સરસ્વતીને ગણપતિને વંદન કરે છે. શેના આધારે મંગળ કરનારા? શસ્ત્રથી નહીં, શાસ્ત્રથી મંગળ કરનારા. આજે દુનિયામાં દરેક દેશો પોતાના દેશનું હિત કરવા માટે, મંગળ કરવા માટે શસ્ત્રની માત્રા વધારી રહ્યા છે. ભારતે પણ અણુબોમ્બ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું કે અમારી પાસે પણ કંઈક છે. અત્યારે રશિયા, ચાઇના અને અમેરિકા સતત અણુબોમ્બની સંખ્યા વધાર્યા કરે છે કે અમે શ્રેષ્ઠ છીએ. મંગળ કરવું છે પોતાના દેશનું, પણ શસ્ત્ર દ્વારા. શસ્ત્ર દ્વારા કયા દેશનું મંગળ થયું છે? અત્યારે સમગ્ર વિશ્વનો 30 વાર વિનાશ કરી શકે એટલા શસ્ત્રો દરેક દેશ પાસે છે. શસ્ત્ર એ પોતાની સલામતી માટે, રક્ષા માટે લાવવાના છે, પણ શસ્ત્ર દ્વારા શાંતિ કેવી હોય છે? કર્ફ્યુમાં શાંતિ હોય કેવી લાગે છે? કર્ફ્યુમાં નહીં, ઘણીવાર અમદાવાદમાં કર્ફ્યુ લાગી જાય ને શાંતિ હોય. કર્ફ્યુની શાંતિ શું હંમેશ માટે સરાહનીય કે ઈચ્છનીય છે? એ શાંતિ આપણને ગમે એવી નથી. એમ શસ્ત્રની શાંતિ આવી છે, અલ્પકાલીન છે, પણ એ શાંતિ તો શસ્ત્ર દ્વારા રહેતી જ નથી. જો શસ્ત્રનો નાશ કરી દેવામાં આવે ને, વિશ્વના તમામ શસ્ત્રનો નાશ કરી દો અને શાસ્ત્રના આધારે જો માણસોને વર્તાવે ને, તો કોઈ પ્રશ્ન રહે જ નહીં. આજે પાકિસ્તાન પાસે અણુબોમ્બ આવી ગયો છે, કેટલું ટેન્શન આપણને છે ખબર નહીં. આરાઓ બુદ્ધિના જાત જાતના હોય ને, ક્યાંક નાખી દે આપણા ઉપર તો કશું નક્કી નહીં, બધું ધોવાણ થઈ જાય. સમગ્ર ગુજરાતનું, ભારતનું બધું આવો બોમ્બ નાખી દે તો, પણ એની પાસે શસ્ત્ર આવ્યા તો જોખમ છે ને, પણ કોઈની પાસે આવા શસ્ત્ર જ ન હોય તો. એટલે કહે છે, મંગળ કરશે સરસ્વતીને ગણપતિ, પણ શેના આધારે? એ શાસ્ત્રના આધારે. એટલે જ ઘનશ્યામ નાના હતા ત્યારે તેમના પિતાએ તેમની પરીક્ષા બાજટ ઉપર કરી, સુવર્ણની મુદ્રા મૂકી, કટાર મૂકી અને બાજુમાં ભગવદ્ ગીતાનું પુસ્તક મૂક્યું. ઘનશ્યામે કટાર ન પકડી. ઘનશ્યામ જાણતા હતા કે પૃથ્વી ઉપર શસ્ત્ર દ્વારા શાંતિ નહીં આવે. ઘનશ્યામે ધન ન પકડ્યું, સોનામોર ન પકડી. એ જાણતા હતા કે પૃથ્વી ઉપર સોનામોરથી શાંતિ નહીં આવે. એમણે છે ને શાસ્ત્ર પકડ્યું. એ જાણતા હતા કે શાસ્ત્રના આધારે જ સમગ્ર વિશ્વની અંદર એ શાંતિ ફેલાવી શકાશે. એટલે એમણે શાસ્ત્રને પસંદ કર્યું છે. એટલે આ સરસ્વતીને ગણપતિ પણ એવા છે, વિદ્યાની દેવી. એ સરસ્વતી શાસ્ત્રના આધારે કંઈક મંગળ કરશે. અને ગણપતિનું વિશેષણ આપે છે, ગણપતિ કેવા છે? એ વિઘ્ન નાશક છે, વિઘ્ન કરતા છે. ગણપતિનું મંગલાચરણ શા માટે કર્યું? સંતો કહે છે કે ગણપતિને હાથીનું મસ્તક છે, અને હાથી માટે કહેવાય છે કે હાથીને જે વસ્તુ જે સાઈઝની હોય ને, એના કરતાં 10 ગણી દેખાય છે. જે વસ્તુ અત્યારે માણસ જોઈ શકે ને, એના કરતાં હાથી એ 10 ગણી મોટી જોવે છે. આવું કહે છે. આપણે કે ટેસ્ટિંગ કર્યું નથી, હવે હાથીને પૂછજો કંઈક મળે તો. હવે હાથીને 10 ગણી દેખાય છે. ઘણા કે કેવું લાગતું હશે? કેવું લાગતું હશે એટલે ચીકું હોય, તળબૂચ જેવું લાગતું હશે, કંઈક જે 10 ગણું થઈ જતું હશે, કંઈક આ પ્રકારે લાગતું હશે હાથીને 10 ગણું મોટું. પણ એના માટે તુલસીદાસ કંઈ સામાન્ય મંગલાચરણ ન કરે, હાથી જેવી દ્રષ્ટિ આવે. હાથી જેવી દ્રષ્ટિ, 10 ગણું જોવાની દ્રષ્ટિ. એટલે તુલસીદાસ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનના જે કંઈક ગુણ હોય તો મને ગણપતિ જેવી દ્રષ્ટિ આપો, એને અનંત ગણા હું જોઈ શકું, અને સાથે સાથે આવી દ્રષ્ટિ આપો મારામાં નાનકડો દોષ હોય એને 10 ગણો મોટો કરીને જોઈ શકું. ભગવાનના નાનકડા ગુણને મોટો કરીને જોઈ શકું, મારા નાનકડા દોષને મોટો કરીને જોઈ શકું. આ પ્રકારે તુલસીદાસમાં દ્રષ્ટિ આવે, સતત આપણને ગણપતિમાંથી અને સરસ્વતીમાંથી પ્રેરણા પ્રાપ્ત થતી રહે, એના માટે મંગલાચરણ કરે છે. આગળના શ્લોકની અંદર ભવાની અને શંકરને મંગલાચરણ કરે છે, શિવ અને પાર્વતીને મંગલાચરણ કર્યું. એ મંગલાચરણ શાના માટે કર્યું? શિવ અને પાર્વતી શાના પ્રતીક છે? એ મંગલાચરણની વાતો, અને ત્યારબાદ આગળનું કથાનક, રામ ભગવાન પૃથ્વી પર શા માટે પધારશે એ અવતારના પ્રયોજનની વાતો આપણે ક્રમશઃ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.